આ વિષય સાંભળતા આપણને અઘરો લાગે પણ ઘણીવાર જીવનની અંદર અઘરી વાતો પણ આપણે સમજવી પડતી હોય છે કોકવાર જાતે સમજી શકીએ ક્યાં કોકવાર સંજોગો સમજાવે કાં કોકવાર વાર કોઈક માર્ગદર્શન આપીને સમજી શકાય બટ વન્સ ઇન અ વાઇલ એવરીબડી હેઝ ટુ પાસ થ્રુ અ ટફ ટેસ્ટ અને અઘરું લાગે એટલે કદાચ કોઈકના મનમાં એવો પ્રશ્ન થાય કે ઓહો હો ફેઇથ વર્સિસ લોજિક એટલે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન જેવું કંઈક મેચ જેવું લાગે છે કદાચ કોકને એવું લાગે કે વર્લ્ડ વેઇટ બોક્સિંગ ચેમ્પિયનશીપ હોય ને માઈક ટાઇસન વર્સિસ હોલીફિલ્ડ કે ટાઇસન વર્સિસ લેનોક્સ લુઇસ એવું મનમાં કોકને ચિતાર ઊભું થાય કે ઇટ્સ અ બિગ ફાઇટ જાયન્ટ કોઈક કંઈક યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવું આપણને કંઈક મનમાં ભ્રમણા થાય પણ એ યાદ રાખજો કે આ જે વાઈ વાત છે ને એ કંઈ બહુ મોટા યુદ્ધની વાત નથી પણ દરેક વખતે દરેક ક્ષણે આપણા જીવનની અંદર આ સંઘર્ષ ઊભો થતો જ હોય છે જ્યારે કોઈ કાંઈક નિર્ણય કરવાનો આવે ને ત્યારે વ્યક્તિનો નિર્ણય તર્ક પ્રધાન હોય કે શ્રદ્ધા પ્રધાન હોય એવું અમે કોઈ માનતા જ નથી કોઈને લાગે કે આ સંતો છે સાધુ છે એટલે શ્રદ્ધાનું ખેંચશે એવું નથી અમે બધા તાર્કિક છીએ આ દુનિયામાં કોઈ પણ માણસ જન્મે એના જીવનની અંદર તર્ક ન હોય એ વાત બને નહીં પણ બુદ્ધિશાળી કોણ કે એક જ વસ્તુ આપણા મનમાં એમ હોય કે એક જ રીતે જોવાય છે તમારા નજર સમક્ષ હું ખાલી એક પાણીનો પ્યાલો મૂકું અને અડધા જણ એમ કે આ પાણીનો પ્યાલો અડધો ખાલી છે ટ્રુ પણ બીજો અડધો વર્ગ એમ છે એવું પણ કહે કે આ પાણીનો પ્યાલો અડધો ભરેલો છે ટ્રુ પણ ત્રીજો વર્ગ એવો પણ છે કે તમે કલ્પના ન કરી હોય ને આવીને શું કે આ પાણીનો પ્યાલો છે ને એવરેજ છે સમજાય છે ટ્રુ આપણા મનમાં જ્યારે વિચાર ન કરીએ ત્યાં સુધી એવું જ હોય કે કોઈ પણ વસ્તુ એક જ રીતે જોવાય છે બટ ઇન રિયાલિટી યુ કેન સી ઇટ મલ્ટિપલ એમ જ્યારે શ્રદ્ધા અને તર્કનું મૂલ્યાંકન કરવા બેસીએ ને ત્યારે એની રીત છે બહુ જ સામાન્ય દ્રષ્ટાંત આપું છું સમજવા જેવું છે કદાચ આપે નામ સાંભળ્યું હશે દુનિયાનો બહુ જ મોટો હાસ્ય કલાકાર થઈ ગયો જેનું નામ છે ચાર્લી ચેપલિન વર્ષો પહેલાની વાત છે અત્યારે પણ એવો ફ્રેશ કહેવાય એવો એક પ્રસંગ બન્યો કે ચાર્લી ચેપલિન જેને પછી બહુ જ ઇલકાબો બન્યા એનું નામ પાડવામાં આવ્યું સર ચાર્લ્સ ચેપલિન અને એ જ્યારે ફરતો ફરતો એક વખતે જર્મનીમાં પહોંચ્યો હવે આપને પણ ખ્યાલ છે કે અત્યારે પણ કોઈક મોટો ગાયક હોય એક્ટ્રેસ હોય કોઈ ખેલાડી હોય એના માટે છે ને કોમ્પિટિશન રચાતી હોય કેવી ખબર છે લુક અલાઈક કે માઇકલ જેક્સન જેવા કોણ દેખાય છે કે સચિન તેંડુલકર જેવા કોણ કોણ દેખાય છે એવી કોમ્પિટિશન થાય ચાર્લી ચેપલિન જ્યારે જર્મની પહોંચ્યો ત્યારે બહુ જ જગ્યાએ એને પોસ્ટરો જોયા કે લુક અલાઈક ચાર્લી ચેપલિનની કોમ્પિટિશન હતી ચાર્લી ચેપલિન જેવો કોણ નજીકમાં જતી દેખાય છે એની કોમ્પિટિશન લગભગ સવાસો માણસો એ ભાગ લીધો હતો અને આ તો હાસ્ય કલાકાર ને એને ભાગ લીધો અને રિઝલ્ટ શું આવ્યું ખબર છે ચાર્લી ચેપલિનનો પોતાનો નંબર સાતમો આવ્યો આ જો કરુણ પરિસ્થિતિ જુઓ કે વી ઇન અ વર્લ્ડ વેર ધ રિયલ આર રિજેક્ટેડ એન વર્શિપ્ડ લીવ ઇન અ વર્લ્ડ વેર શો મેન સક્સીડ એન્ડ મેન ફેલ એવી એક દુનિયા છે કે જેમાં વિચારો આનાથી એટલી માર્ગે તમે ક્યાંક દોરાઈ જાઓ ને કે સત્ય ભૂલી જાઓ અને અસત્ય પર ચડી જતા હોય છે પણ આ ચાલી ચેપલીને પોતે જે વાત બોલ્યો ને એ બહુ સમજવા જેવી છે હવે સમજજો હાસ્ય કલાકાર છે પણ બહુ જબરજસ્ત એને એક શોટ માર્યો છે એને શું કીધું કે આમાં માણસોનો વાંક નથી સાંભળજો એ કે ધેર લોજિક પુટ મી સેવન્થ કે માણસો જે જજ બેઠા હતા ને તર્કથી જોતા હતા કે એ લોકોના તર્કે મને સાતમો નંબર આપ્યો માય ફેથ પુટ મી ફર્સ્ટ કે મારી શ્રદ્ધાએ મને પહેલો નંબર આપ્યો છે કારણ કે હું પોતે જ ચાલી ચેપ્લીન છું પછી એ વાત લખે છે કે હ્યુમન બિંગ્સ હુ કેનોટ જજ અધર હ્યુમન બિંગ્સ હાઉ કેન તે જજ ગોડ હિમસેલ્ફ એ કે આ મનુષ્યના લોકો જ્યારે મનુષ્યને ઓળખી નથી શકતા તે એ લોકો ભેગા થઈને ઈશ્વરને કેવી રીતના ઓળખશે વિચાર કરજો આપણને એમ લાગે છે કે ભગવાન મને દેખાતા નથી તર્કથી મનાતા નથી અને શ્રદ્ધા માટે આપણને અનેક પ્રશ્ન થતા હોય પણ જ્યારે આપણે તર્કથી માનવ જાતને જ સમજી નથી શકતા તો ભગવાનને સમજવાની ક્યાં વાત જ આવી અને હકીકતની અંદર જ્યારે આપણા જીવનની અંદર તર્ક અને શ્રદ્ધાનો માર્ગ ક્લિયર થાય ને તો જીવન જીવવાની દ્રષ્ટિ બદલાઈ જાય છે યોગીજી મહારાજ જેણે આ સંસ્થા સ્થાપી સંકુલ એ યોગી મહારાજ એક સામાન્ય દ્રષ્ટાંત આપતા પણ બહુ આંખ ખોલી નાખે એવું દ્રષ્ટાંત એ કહેતા કે બે ભક્તો ઝાડ નીચે તપ કરતા હતા સાંભળજો અને એક વખત ભગવાનને વિચાર આવ્યો કે વર્ષોથી આ લોકો તપ કરે છે એ લોકોને કહી આવો તો ખરા કે ભાઈ તમારો તપ એડે નહીં જાય વાંધો નહીં આવે એટલે નારદજી કોમન મેસેન્જર ક્યાં કોઈ બીજાને શોધવા તમારામાં કોઈ મેસેન્જર બહુ હોય ને આવો તો ખ્યાલ રાખજો કોમન મેસેન્જર અને નારદજી નારાયણ નારાયણ કરતા ગયા અને પહેલાં છે ને ઝાડ નીચે ભક્ત તપ કરતા હતા એટલે નારદજી કીધું કે ભગવાને તમને એક મેસેજ મોકલ્યો એટલે કે શું મેસેજ એ કે ભગવાને કીધું છે કે તમે જે ઝાડ નીચે તપ કરો છો ને એ ઝાડમાં જેટલા પાંદડા છે ને એટલા વર્ષ તપ પછી હું તમને દર્શન દઈશ અને પેલા ઉપર જોયું ને તો આંબલીનું ઝાડ હતું દુખી થઈ ગયો ઓકે ઓ માય ગોડ એ કે આ હું જિંદગીઓ પસાર કરું ને પાંદડા ગણી શકું એમ છું નહીં તો એટલા વરસ તપ કરું તો ખલાસ થઈ ગયો ને તો તો બિસ્તરા પોટલા પેક કરીને ઉપડી ગયો અને બીજો માણસ હતો એને જ્યારે કીધું હોય ને એને ઝાડ તમે જોયું ને અને નાચવા લાગ્યો પેલો કે કેમ તું નાચે છે એ કે એટલી તો ગેરંટી આવી કે આટલા વર્ષ પછી પણ ભગવાન મને દર્શન દેશે સમજ પડી શ્રદ્ધા હોય ને તો તમારો દ્રષ્ટિકોણ બદલાય છે અને તર્ક હોય ને તો પાંદડા ગણીને પણ નિરાશ થવાય છે શ્રદ્ધા હોય તો ધેર ઇઝ અ મેજિક અને મેજિક કરીને માણસ છે ને બધું જ બદલતો જોતો થાય તમે બીમાર પડો અને દવાને પૈસાના રૂપમાં જુઓ ને જો દ્રષ્ટિ બદલાઈશ દવાને પૈસાના રૂપમાં જોવાય છે પણ પૈસાના રૂપમાં જુઓ તો કોઈ દિવસ ઈલાજ થતો નથી અને તમે લગ્ન કરો અને દરેક ઝઘડા ગણોને પૂછી લેજો જેને કર્યા છે જેને નથી કર્યા એના માટે સા તો દરેક ઝઘડા ગણોને તો તમારે મહિનાની અંદર ડિવોર્સ સુધી પહોંચી જાવ જો ગણવાની ને જોવાની રીત બદલાય છે તમે પરીક્ષા આપવા બેસો અને કેટલી મૂંઝવણ થાય ને નોંધ કરો ને તો કોઈ પાસ જ ના થાય અને તમે દાન આપવા જાઓ ને અને કેટલા પૈસા ગયા એનો વિચાર કરો ને તો દાન અપાતું નથી બહુ ક્લિયર વાત છે યોગી મારા દ્રષ્ટાંત આપતા તો સાઈડમાં વાત કરું છું કે જો માણસ બહુ ગણતરી કરે ને તો આગળ વધી જ નથી શકતો માફ કરજો કોઈ આ બેઠું હોય પણ સામાન્ય દ્રષ્ટાંત છે કે બહુ જેની પત્નીએ મેણા મારી મારીને એક વાણિયાને કીધું કે તું ભગવાનને જઈને કાંઈક દાન કર મંદિરમાં પેલો કે સારું હોતું હશે આટલી પેઢીઓ ગત આપણે કર્યું નથી અને પછી વાઈફનો સ્વભાવ થોડોક મજબૂત હશે એટલે ધક્કા મારી મારીને કાઢ્યો અને નક્કી કરીને પહેલાં એક રૂપિયો એના હાથમાં રાખ્યો એ પાછો હાથ છે ને ખિસ્સામાં નાખ્યો અને બપોરના ભર બપોરે વાણીઓ પાછો ચાલતો 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 ભગવાન પાસે આવીને પહોંચ્યો ને અને બહુ મનમાં એને એમ હતું કે પૈસો લપસી ના જવો જોઈએ પાછો તો એટલો ટાઈટ પૈસો પકડ્યો હતો ને જો જતો ન રહે એવો વિચાર હતો એટલો ટાઈટ પકડી પકડીને પછી બપોરની ગરમી અને ભગવાનની મૂર્તિ આગળ જ્યારે પૈસો બહાર કાઢ્યો ને નાખવા ત્યારે પરસેવાથી રેબઝેબ થઈ ગયો તો પરસે પૈસો એટલે વાણીઓ શું કે ખબર છે રોઈસમાં તને નહીં નાખી દઉં એમ કેન પાછો ખિસ્સામાં નાખી દીધો જો જતો રે એમ વિચાર કરો ને દ્રષ્ટિકોણ બદલાઈશ પણ જ્યારે ખેડૂત પોતે દાણા જ્યારે જમીનમાં નાખે છે વિચાર કરજો ત્યારે એમ નથી વિચારતો કે આ ગતા રહ્યા શું વિચારે છે અનંત ઘણા થઈને આવશે દ્રષ્ટિકોણ બદલાય છે જો તમારા જીવનની અંદર તર્ક તો છે જ કોઈ આપણે પ્રશ્ન નથી પણ તમારા જીવનના નિર્ણયો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને તમે લેશો ને તર્ક રાખો પણ શ્રદ્ધા પ્રધાન રાખીને રહેશો ને તો તમે કંઈક ને કંઈક આગળ વધી જશો અને યુ વિલ સક્સીડ લાઈક નો બડી એલ્સ હમણાં જ મારી પાસે એક પુસ્તક આવ્યું હતું બહુ રસપ્રદ પુસ્તક પુસ્તકનું મથાડું છે હાઉ વર ધ મેજર ડિસિઝન્સ ઓફ ધ વર્લ્ડ ટેકન કે દુનિયાના અગત્યમાં અગત્યના નિર્ણયો કેવી રીતના લેવાયા છે અને એ પુસ્તકની અંદર સો જેટલા અગત્યમાં અગત્યના નિર્ણયો લખેલા છે જેમાં આખી દુનિયાના જીવનનું આમ બેલેન્સ રહ્યું હોય એવા નિર્ણયો આપણે એવું નહીં કાલે સવારનો ઉઠીને કઈ શર્ટ પહેરીશ એવા બધા નહીં એવા ફંટુસ વિચારો નહીં આ બૂટ સારા કે ખોટા આ મોજા નથી ગમતા કલાકો એમાં જાય ચશ્માની ફ્રેમમાં લોકો કલાક કાઢે ક્યાંથી ક્યાં બધા ફરતા હોય પણ અગત્યના નિર્ણય એમાં એ કહે છે કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સમ્રાટ સિકંદર જ્યારે ગ્રીક છોડીને છેક ભારત સુધી લડતો લડતો આવ્યો અને લઢીને જ્યારે આ બુદ્ધિશાળી માણસ હતો એકદમ ડફોટ ન હતો એ જે દેશમાં લડે ને ઈજિપ્ત ગયો એ દેશમાં લઢીને એને શું કર્યું કે એનું અડધું સૈન્ય ઈજિપ્તની બાયો જોડે લગ્ન કરાવ્યા એ બાયોના જે ભાઈ હોય ને એને પોતાના સૈન્યમાં નાખે એટલે પોતાનો જ ભાઈ લઢે એટલે પેલો કે મારી બહેન કોકની જોડે લગન કે પછી કહે આ તો ઘર કહેવાય એટલે લઢે ને જો વિચારજો એને અડધા રોકે એટલે આખો દેશ એના હાથમાં રહે અને દેશના અડધા જેની જોડે લગ્ન કે એના ભાઈઓને યુદ્ધમાં લે એ લડતા લડતા પર્શિયા પર્શિયાથી આગળ ત્યાંથી આગળ ઇન્ડિયા લઢીને જ્યારે પાછો વળતો હતો તે વખતે એના સૈનિક એટલા બધા કંટાળી ગયા થાકી ગયા આમ લોતપોત થઈ ગયા અને રસ્તાની અંદર આને એમ લાગ્યું કે મારા સૈનિકની અંદર ફરી જોમ ચલાવવું હોય તો યુદ્ધ કરવું પડે પહેલાં એક સાધન લેવા તૈયાર નહોતા કેટલું તર્કથી સમજાવે છે હવે સમજો તર્કથી સમજાવે છે કે ભાઈ લડવું જોઈએ આપણે સૈનિક છે નહીં લડીએ તો શું કિંમત છે કોઈ મ્યુટી નહીં મ્યુટીને એટલે બળવો અને તે વખતે સિકંદર શું કરે છે ખબર છે ઇટ ઇઝ નોટેડ હિસ્ટોરિક ડિસિઝન આખું સૈન્યનું ખડું છે જબરજસ્ત સામે કિલ્લો છે એકલો માણસ સૈન્યને કીધા વગર કિલ્લો ચઢે છે આખું સૈન્ય જોઈ રહે કે અમારો રાજા ચઢો સામે અંદર દુશ્મન છે સૈન્યને કીધા વગર એ સીધા પેલાના કિલ્લાની અંદર ઝંપલાવે છે જેઓ ઝંપલાવ્યું ને પછી સૈન્યને છે ને તમારે કંઈ પુસ્તકો ના આપવી પડે કે આવી રીતના લઢો ને તોડો ને આખું સૈન્ય ઉભો થઈને તોડીને કિલ્લો જીતી લીધો લખ્યું છે આ પુસ્તકની અંદર કે એ સિકંદરે જે નિર્ણય લીધો તાર્કિક હતો હે શ્રદ્ધા પ્રધાન હતો કે નહીં જીવનમાં અગત્યમાં અગત્યના નિર્ણયો એનું મૂલ્યાંકન કરે છે કે શ્રદ્ધા પ્રધાન હોય છે ક્યાં સુધી કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ ઇતિહાસમાં ભણ્યા છો કે પહેલું વિશ્વયુદ્ધ જર્મની હારી ગયું હજુ પંદર વર્ષ પૂરા નથી થયા હિટલર પેદા થયો અને હિટલરે આખું જર્મનીને મોટિવેટ કર્યું હજુ બીજા દેશો આમ આઘા પાછા થાય એ પહેલાં તો પોલેન્ડ જીતી લીધું ઓસ્ટ્રિયા ચેકોસ્લોવેકિયા આ બાજુ તમે જો ફ્રાન્સ સાત દિવસમાં ફ્રાન્સને ખુડદો બોલાવી દીધો સુપર પાવર કહેવાતું તું ફ્રાન્સ તર્કથી વિચારજો ખાલી કે કોઈક દેશ રશિયા જીતતું જીતતું અફઘાનિસ્તાન ચાઈના બધું જીતી જીતીને આખું ઇન્ડિયા જીતી જાય પછી એને શ્રીલંકા જીતવું અઘરું પડે એમ આખું યુરોપ જર્મનીએ જ્યારે જીતી લીધું અને જ્યારે ઇંગ્લેન્ડ એક નાની વસ્તુ કહેવાય ત્યાં જ્યારે બારણા ખખડાવાની શરૂઆત કરી ને તે વખતે ઇંગ્લેન્ડની મદદમાં અમેરિકા એવું પણ કરે શું એક નિર્ણય લેવાનો હતો સાંભળજો આખા ફ્રાન્સની બોર્ડર ઉપર એસી હજાર સૈનિકો જર્મનીએ મૂકી દીધા હતા અને એ જે બીચ હતી ને નદી દરિયાનો કિનારો ત્યાંથી જો ઇંગ્લેન્ડમાંથી સૈનિકો ત્યાં પહોંચે તો કદાચ યુરોપની અંદર જીત મેળવે નિકર જીત મેળવવાની કોઈ શક્યતા હતી હવે તમને લાગે છે આમાં તર્ક કરવા જાય તો મેળ ખાય હે તમે સ્વિમિંગ કરતાં કરતાં દરિયો ક્રોસ કરો તો આરામથી મારે કે નહીં લાગે ઓ હોડી આવી ગઈ છે હોડી તો કેટલા વીસ કિલોમીટરથી દેખાય એમાં કંઈ ગુપ્ત રીતે અવાય એવું છે આ બાજુ આઇઝન હવર નામ સાંભળ્યું હશે ઇંગ્લેન્ડનો લઢવાયો મોન્ટ ગોમેરી અને જનરલ પેટર્ન નામ સાંભળ્યું હશે પેટર્ન ટેન્કો જેના ઉપરથી બની એ ત્રણેય જણા નિર્ણય લે ભેગા થાય ત્રણ લાખ સૈન્ય હતું ઇંગ્લેન્ડમાં પણ કઈ તારીખે જર્મા ફ્રાન્સની બોર્ડર ઉપર લઈ જવું ભેગા થાય ચર્ચા કરે છૂટા થાય એવું કહેવાય છે કે લગભગ ત્રેવીસ દિવસ સુધી ભેગા થાય ચર્ચા કરીને છૂટા થાય ભેગા થાય ચર્ચા કરીને છૂટા થાય ત્રણ લાખ સૈન્ય આમને આમ પડ્યું હતું ક્યારે લઈ જવું જેને ડી ડે કહે છે ડી ડે એ ડી ડે ક્યારે કરવો આ લોકોએ કીધું કે આપણે ચોથી જૂન પેલો કે ના ના છઠ્ઠી જૂન કોક કે આઠમી જૂન અને વેધર બરાબર ના હોય ને દરિયો ઉપાનો ઊંચે નીચે થતો હોય ને આમ તેમ ને ક્યારે કરવું અઘરમ અઘરું હતું અને છેવટે શું લખ્યું ખબર એ કે આપણે ત્રણ ભેગા થયા છે નિર્ણય નથી થતો આપણે ત્રણેયની અંદર કઈ તારીખ છે છુટ્ટી લખીને લાવો તો આપણે નિર્ણય લઈ લે તર્કથી નિર્ણય નહોતો થતો અને ત્રણેય એવું કીધું કે દિલમાં મને કાંઈક એવું કહે છે કે છઠ્ઠી જૂને આપણે જઈએ અને ત્રણેયના મનની અંદર દિલમાં કોકે કીધું અને છઠ્ઠી જૂને એ લોકોએ નક્કી કર્યું અને છઠ્ઠી જૂને ત્રણ લાખ સોલ્જર્સ એક સામટા દરિયામાગે હવાઈ માર્ગે જર ફ્રાન્સની બોર્ડર પર ઉતર્યા ને એવું કહેવાય છે કે તે વખતે લગભગ સાહીઠ ટકા સોલ્જરો તો દરિયા કિનારે જ ખતમ થઈ ગયા છે કેટલા સાહીઠ ટકા જે ચાલીસ ટકા આ લોકોના સૈનિકો બચ્યા અને યુદ્ધ કર્યું અને આગળ થયા એના ઉપર બીજું વિશ્વયુદ્ધ જીતાયું છે કોઈ પ્લાનિંગ ઉપર નહીં શું દિલમાં શું કે છે કે આપણા મનમાં આવે કે જાયન્ટ સ્ટ્રેટેજીઝ એ તો બધું ઠીક છે ધ ડે ડી ડે વોઝ ડિસાઇડેડ બાય ફેથ શ્રદ્ધાથી આ નિર્ણય લેવાયો હતો અને ક્લાઇમેક્સ ક્યાં છે આ લોકોએ નોંધ્યું કે જ્યારે યુદ્ધની તૈયારી થઈ હતી ને ત્યારે બધાને બંદૂક આપે ગોળીઓ આપે ખાવાના પેકેટ આપે કારણ કે તેમાં તો તમે પછી કહો છો કે મોટા મોટા ટિફિન બોક્સ લઈને જવાય છે બધું નાનું નાનું પેકેટ કહીને આપે ને પછી તમારો યોર ઓન છો જે સૈનિકો પાસે કાંઈ પણ વધુ લઈ જવાય શકાય એવી શક્યતા નથી પણ જે સાહીઠ ટકા સૈનિકો જે દરિયા કિનારો પર મરી ગયા હતા ને એવું એમાં જાણ કરી છે એમાંથી છાસઠ ટકા સૈનિકોના ખિસ્સામાં બાઇબલ હતી એ કે મારું કોઈ દિવસ યુદ્ધના નિયમની અંદર બાઇબલ લઈ જવાનું કીધું નથી પણ છાસઠ ટકા સૈનિકો ખિસ્સામાં બાઇબલ લઈને ફરતા હતા કેમ શ્રદ્ધા વિચાર કરજો બધું આમ ઠીક હોય ને ત્યારે વાંધો નથી પણ જ્યારે તકલીફ થાય ને ત્યારે માણસ છે ને આમ ભગવાન સિવાય એનો કોઈ ઉદ્ધાર નથી હોતો એટલે તર્ક એક વાત સાચી છે એમાં કોઈ ખોટું નથી પણ તર્ક થી પણ પર એક દુનિયા છે કે જેમાં શ્રદ્ધાનો વિશેષતઃ ફાળો છે આપણે બધા જ અહીંયા બેઠા છે જાહેરમાં બધાને ખાલી પૂછું છું જેમ સાચું હોય એમ જ કહેજો ધારો કે આપણે બધા ભેગા થઈને એક અવકાશયાનમાં હોય અવકાશયાન એટલે તો માણસના તર્ક અને બુદ્ધિનું ચરમ સીમાનું એક વ્હીકલ કહેવાય બરાબર ને સાયકલ નથી હીરો હોન્ડા નથી અવકાશયાન આપણે બધા જ અવકાશયાનમાં જતા હોઈએ હજુ સાંભળજો અને બધા જ કમ્પ્યુટર એક્સપર્ટ છે એટલે તાર્કિક છીએ કે નહીં પણ એ અવકાશયાન ઉડતું ઉડતું એક ગ્રહમાં આવીને પડે બધા જ આપણે છે એમાં આપણને જેવું ગ્રહમાં આ પડે ને તે વખતે આપણું અવકાશયાન આપણને એક સંદેશો આપે છે શું કે હવે આપણી પાસે સાત દિવસનો ખોરાક છે પછી સાત દિવસ પછી બધાએ મરી જવાનું છે બરાબર અવકાશયાન આપણને કહે છે અંદર આપણે બેઠા છે અને કમ્પ્યુટર ચારે બાજુથી એનાલિસિસ કરે છે તર્કથી જ પરફેક્ટ શું એનાલિસિસ કરે છે કે અત્યાર સુધી જેટલા ગ્રહો આપણા તારામંડળની અંદર છે એ ગ્રહો પ્રમાણે આ ગ્રહ ઉપર કોઈ જિંદગી કે જીવન છે નહીં કોઈ જીવતી વસ્તુ જ નથી કોણ કહે છે કમ્પ્યુટર એ પણ એવું કહે છે કે તમે બારે શોધવામાં જશો તો પણ તમારી પાસે કાંઈ શોધાય એવું મળે એમ છે નહીં શું કહે છે કમ્પ્યુટર કહે છે હવે હું તમને પ્રશ્ન પૂછું છું આપણી પાસે બે પસંદગી છે કઈ અવકાશયાનમાં બેસી રહીએ અને કહીએ કે ભાઈ જો તર્ક એવું કહે છે કે બારે કાંઈ છે નહીં અને કમ્પ્યુટર એવું કહે છે ભાઈ બારે કાંઈ છે નહીં અને સાત દિવસ અવકાશયાનમાં બેસીને સાતમા દિવસે મરી જવું એક ઓપ્શન છે અને બીજો ઓપ્શન શું જ ખબર છે કે હાલને ભાઈ આમાં સાત દિવસમાં મરવાનું છે તો જરા જોઈએ તો ખરા કદાચ કોઈક મળે તમે શું કરશો હે હાલને ભાઈ વાળા છો ને હા એ શ્રદ્ધા છે આપણે બધું જ હું તમને કહું છું કે કાંઈ નથી કશું નથી તો પણ માણસના દિલની અંદર શ્રદ્ધા પડેલી છે ને લેટ ટ્રાય એ ભગવાનનો મુદ્દો છે જ્યારે શાસ્ત્રીજી મહારાજ પાસે પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે એક નાસ્તિક માણસ આવ્યો અને સંતને શું કહે છે કે ભાઈ તમે આ બધું ધંધા બંધ કરી દો સાધુના તે ભગન ભજ ભજન ભક્તિ બંધ કર દો મૂર્તિ જેવું કાંઈ છે નહીં માડાબાડા મૂકી દો અને મારી જોડે જેમ જીવન જીવો ત્યારે શાસ્ત્રી મહારાજે એક દલીલ કરી બહુ ઝાઝી દલીલ નથી એ કે કેમ એ કે ભગવાન છે જ નહીં તો શાસ્ત્રી મહારાજ શું કીધું ખબર એ કે જો તું ભગવાનમાં ન માને એમાં તારો પણ આ પૃથ્વી પર એક વર્ષ ઓછું થવાનું તારા માટે સિત્તેર વર્ષ લખ્યા તો સિત્તેર વર્ષ જ છે અને હું ભગવાનમાં માનું છું એને કરીને મારો એક વરસ વધવાનો મારો સિત્તેર લખ્યો સિત્તેર જ છે સમજો આ કે તું ન માને તોય સિત્તેર વર્ષ છે હું માનીશ તોય સિત્તેર વર્ષ છે હવે તું ભગવાનમાં ન માને તોય તું જમે છે ફરે છે હરે છે બધું બરાબર છે કે નહીં અને હું ભગવાનમાં માનું છું તો હું પણ જમું છું હરું છું ફરું છું બેસું છું કોઈ પ્રશ્ન નથી એ કે બરાબર છે એ કે ધારો કે આપણે બેઉ મરી ગયા અને હું શાંતિથી આવીને સિત્તેર વર્ષ જીવીને ભજન ભક્તિ બધાનું સારું કામ કરીને હું મરી જાઉં અને કદાચ ભગવાન ન હોય ને તો મને પ્રશ્ન નથી પણ જો ભગવાન હશે પેલો કે સ્વામી કંઠી પહેરાવો વાય ક્લિયર યુ હેવ અ કોન્સેપ્ટ યુ હેવ અ પાથ ફોલો ઈટ જો આપણા સમયમાં દિલની અંદર થોડીક પણ બુદ્ધિ હોય ને તો શ્રદ્ધા રાખવી વધુ ઈચ્છનીય છે ના પાડવું ને એ તો માઇક આંગલાની વાત છે પેલો કે એમ આમ તો આ દુનિયાની અંદર છે ને એક પ્રોફેશન છે ભગવાનમાં ન માનવું અને શ્રદ્ધા ન રાખવીને એક આમ પેલો કે હિંમતની વાત છે અરે ભાઈ શ્રદ્ધા રાખવીને એ હિંમતની વાત છે કેમ અત્યારે હું જાહેરમાં જાહેરાત કરું કે આમાંથી માઉન્ટ એવરેસ્ટ કોને ચઢવું છે હોય તો કોક આંગળી તું ઊંચી કરો વિદ્યાનગરનું નામ નીચું ના જાય વ્યવસ્થિત આંગળી ઊંચી કરો બરાબર વાંધો નહીં બે પાંચ ટકા છે વધી ગયા વધી ગયા ગીવ દેમ અ બી ઘેન બધા તાલીઓથી બધાને વધાવો છે ખરા આપણા હિંમતવાળા હવે વિચારજો ખાલી હું તમને કહું કે માઉન્ટ એવરેસ્ટ કોને ચડું ફરી આંગળી ઊંચી કરું એ જ કરે પાછા નવા ના કરતા હા મી સી ઓકે હવે મૂકી દો હવે પ્રશ્ન ક્યાં જ ખબર છે ના પાડવી ને મારે નથી ચડવું બહુ સહેલું છે કારણ કે ગોદળ ઓઢીને સૂઈ શકો અને જેને હા પાડીને એને દસ વર્ષ મહેનત કરવી પડે પછી એવરેસ્ટ ચડાય છે સમજાઈશ પેલો કે કે તને રમત રમતા ફાવશે કે ના બહુ સહેલું છે હા પાડવીને એટલે ધંધે લાગી જાઓ ખ્યાલ આવ્યો ને હું શું કહું છું એમ કોઈ તમને કે ભગવાન છે ના નો પ્રોબ્લેમ હા પાડવીને એટલે અમારે જે મુંડાઈને બેસવું પડે સ્ટ્રેન્થ છે હા પાડવામાં એક શક્તિ છે અને ના પાડવામાં નમાલું પણ છે એટલે તમે બધા જે આવ્યા છો ને એ શક્તિશાળી છો બિકોઝ યુ બિલીવ ઇન સમથિંગ શ્રદ્ધા રાખવી પડે અને શ્રદ્ધા રાખો એટલે તમારે એને પુરવાર કરવી પડે પણ પ્રશ્ન ક્યાં છે આ દુનિયામાં આપણો જો એક મોટો દેખીતો પ્રશ્ન હોય ને ઇમ્બેલેન્સ છે આ સમજશું ને એટલે ખ્યાલ આવશે અત્યારની જે આપણી દુનિયા છે ને એ તર્ક પ્રધાન છે સ્કૂલે પણ ભણતા હો ને એટલે તાર્કિક જ વાત આવે વન પ્લસ વન એટલે ટુ ટુ પ્લસ ટુ એટલે થ્રી ફોર ફોર પ્લસ ફોર એટલે એઇટ તાર્કિક દુનિયા છે બધું જ એના આમાં પેલા ચોખંડામાં ગોઠવાયેલી હોય અને એવું કંઈ શીખવાડતા જ નથી કે એક જુદું ગણિત છે એવું ગણિત છે કે વન ઇઝ ગ્રેટર દેન સિક્સટી ફોર છે કે નહીં ચેસ રમમાં બેસો તમારા બધા બધા અને બધું ખવાઈ જાય પણ રાજા જો જાય ને તો ચોસઠ ચોસઠ ખલાસ થઈ ગયા કે નહીં જો ચેસનું ગણિત જુદું છે વન ઇઝ ગ્રેટર દેન સિક્સટી ફોર અને ઝાડનું ગણિત જુદું છે બધા જ પાંદડાઓને લાખો પાંદડા તમે પાણી નાખો પણ તમે મૂળપા પાણી નાખો તો શું થયું વન ઇઝ ગ્રેટર દેન અ મિલિયન થયું કે નહીં જો આ દુનિયાનું ગણિત જુદું છે ભાઈ વિચારજો ખાલી ગણિતના દાખલા નહીં ગણતા જો કે એ પણ ગણજો કાંઈ માર્ક્સ નહીં આવે પાછા બેવ કરવાનું છે પણ મારે તમને એ કહેવું છે કે એક દુનિયા છે કે થોડી ઘણી તર્કથી જુદી દુનિયા છે પણ પ્રશ્ન ક્યાં છે આપણે જે યુગમાં રહીએ છે ને તર્ક પ્રધાન વિચારો તાર્કિક વાતો તાર્કિક અભ્યાસક્રમ તાર્કિક અને અત્યારે જે કમ્પ્યુટરની દુનિયા આવી એટલે ઝીરો વન ઝીરો વન ઝીરો વન ઝીરો વન બાઈનરી સિસ્ટમ એ માણસનો પ્રશ્ન શું જ ખબર છે મને જે મૂંઝવણ છે લોકો એવું કહે છે ને કે હવે ભવિષ્યમાં એવા કમ્પ્યુટર આવશે કે વન ડે કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઇક હ્યુમન બીંગ્સ બરાબર ને કે છે ને કે એવા કમ્પ્યુટર આવશે કે માનવ જેવો વિચાર કરતા થશે પણ મને લાગે છે વધારે મોટો પ્રશ્ન એ છે કે નોટ દેટ કમ્પ્યુટર્સ વિલ બિગિન ટુ થિંક લાઇક હ્યુમન બીંગ્સ બટ હ્યુમન બીંગ્સ વિલ બિગિન ટુ થિંક લાઇક કમ્પ્યુટર્સ શાંતિથી સમજો ઘરે જઈને બહુ મોટો જોખમ છે કે જ્યારે મનુષ્ય છે ને કમ્પ્યુટરની જેમ વિચાર કરવા મળશે ને કે કોઈ મને ચાપ દાપે પછી જ બોલું ખ્યાલ આવ્યો ને કે કાંઈ પણ કારણ કે મને ઓપ્શન આપો છ પરીક્ષામાં તો આપે છે તોય નથી આવડતા ઓપ્શન કમ્પ્યુટરની જેમ વિચાર કરતા થશો ને ત્યારે જોખમ જાજુ છે કેમ ખબર છે અત્યારે જે દુનિયા તર્કમાં જે આગળ વધે છે ને એટલે વધારે સજાગ થજો કેવી આગળ વધે છે તો યાદ રાખજો કે માનવે શું મેજિક રચ્યું છે તર્કથી જ કમ્પ્યુટર શું છે સર્કિટ્સ છે સિલિકન ચિપ્સ બરાબર ને સિલિકન ચિપ્સ કેમ કે છે કારણ કે બની છે છે સિલિકા સિલિકા એટલે રેતી ને બરાબર ને તો કમ્પ્યુટર સિલિકન ચિપ્સ સિલિકન ચિપ્સ સિલિકા એટલે રેતી ના કણમાંથી બનેલા કમ્પ્યુટર છે હવે જોજો વિચાર તો કરો તમારા પગ નીચે ચગદાતી રેતી એને માણસે પરિવર્તન કરી 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 કરીને એવું બનાવ્યું કે તમારા ભેજા કરતાં વધારે યાદ રાખી શકે એવી ચમત્કાર કરી રેતી અ ગ્રેઇન ઓફ સેન્ડ કેન બિગીન ટુ થિંક મોર દેન અ હ્યુમન બિંગ શું રચના કરી છે આખું આ મેજિક ફરી ગયું એવું લાગે છે પણ હજુ તો ત્યાં પત્યું નથી હવે જે દુનિયા આવે છે ને થોડાક સમયમાં સ્માર્ટ હોમ્સ સ્માર્ટ હોમ્સ એટલે કે માણસ પોતાના ઘરમાં જાય અને માણસની અમુક પ્રકૃતિ હોય નહીં સીધો ઘરમાં જાય પહેલો પંખો જ ચાલુ કરે કોકને એવું હોય કે સોફા ગળી બેસે કોકને એમ પહેલી બારી ખોલે ઘણાની એવી પ્રકૃતિ હોય છે હા નાની નાની વસ્તુ એટલે તમે તમારા ઘરમાં જાઓ ને એટલે એક પિન પહેરી લેવાની તમારે પિન એ પિન એટલે તમે જેવી સિટિંગ રૂમમાં જાઓ ને એટલે કમ્પ્યુટર નક્કી કરે ઓ હો પેલો આવ્યો એટલે પંખો ચાલુ કરે બારી ખોલી જાય અને લાઇટ ટેબલ લેમ્પ શરૂ થઈ જાય લે તમે ફરતા ફરતા રસોડામાં પાણી પીવા જાઓ ને એટલે કમ્પ્યુટર ચેક કરતો હોય તમે પિન પહેરી છે ને એ તરત જ જેવા જાઓ ને એટલે ઠંડો ગરમનો નક્કી થઈને એટલું જ હું પાણી નીકળે લે તમારે આમ દર વખત ટેસ્ટ કરવું પડે ને આમ ગરમ ઠંડુ પછી આમ હાથ ઊંચો લેવો પડે ને બધું બહુ ધંધે લાગી જતા હોય કાંઈ જ ચિંતા નહીં તમને એમ હોય કે મારે હવે બેડરૂમમાં જવાનું હોય તો બેડરૂમમાં તમને કેટલી લાઇટ ડલ જોઈએ છે અને ઘણા છે ને દસ મિનિટ પછી જ ઊંઘ આવે એટલે જાણી જોઈને દસ મિનિટ પછી જ લાઈટ બંધ થાય લે કમ્પ્યુટર નક્કી કરે એ તો ઠીક છે પણ તમારા ઘરમાં જાઓ ને તો દરેક ખૂણે ફોન હોય અને મેઇન ટેલિફોન એક્સચેન્જ હોય એ ટેલિફોન એક્સચેન્જની અંદર તમારું નામ બોલે તો તમે જ્યાં હોય ને ત્યાં જ ઘંટડી વાગે સમજ્યા એટલે તમે ફરતા ફરતા જે ખૂણામાં બેસો ને તમારી નજીક જે ફોન વાગે ને તમારો જ હોય ઘરમાં ઘણું જીવન છે ને બીજાના ફોન જવાબ આપવામાં જ જતું હોય છે અને આપણને લાગે આપણે બિઝી છે નાઇન્ટી પર્સન્ટ બીજાનું તંત્ર ચાલતું હોય છે આ ખાલી ફોલ્સ બધું આપણે આમ છે ને મેકઅપ જેવું છે પણ આના જેવું છે પણ કેવું તંત્ર તમે એકદમ ફરતા ફરતા રસોડામાં માગ્યા તો જે ઘંટડી વાગે ને તમારી જોઈ લો કમ્પ્યુટર નક્કી કરે કે તમને તકલીફ ઓછી થવી આ તો હજુ બરાબર સ્માર્ટ મશીન્સ આવી ગયા એટલે વોશિંગ મશીન્સ પણ સ્માર્ટ કેવા સ્માર્ટ મશીન્સ ખબર છે પહેલાં તો આપણા ઘરના બધા બહેનોને બાઈઓને આપણી બધા જે કુટુંબી હતા એ લોકોએ ટીપી ટીપીને કપડાં આપણા સાફ કરે અને મહેનત કરે હવે વોશિંગ મશીન કપડાં તમે એમાં નાખો ને પછી એ પ્રમાણે તમે બધું એડજસ્ટ કરો એમાં પછી પાવડર પાવડર નાખીને ગરમ પાણી નાખીને વોશ થાય પણ લોકોને ટાઈમ ક્યાં છે એટલે હવે કેવા ખાસ સ્માર્ટ વોશિંગ મશીન એટલે તમે કપડું નાખો ને અંદર એટલે વોશિંગ મશીન નક્કી કરે કે આ ઊનનું છે નાયલોનનું છે ટેરેલિન છે કે અડધું ટેરેલિન અડધું નાયલોન કે આ ઊનનું છે ને ચઢી જાય એવું છે તમારે ના નક્કી કરવાનું કે આ પેન્ટ ચડી જશે કે નહીં નાખી જ દેવાનું મશીન નક્કી કરે એ પ્રમાણે ગરમ પાણી કરે એ પ્રમાણે પાવડર નાખે એ પ્રમાણે આખું બધું ધોવાઈને તૈયાર થાય મશીન નાખીને જતું રહેવું પણ ક્લાઇમેક્સ ક્યાં જ ખબર છે આપણા ઘરમાં એ પ્રશ્ન છે કે જ્યારે ઘરે મશીન બગડે ને એટલે ઘરના મધર હોય બેન હોય કે પત્ની હોય આપણને કહે કે ભાઈ મશીન બગડ્યું છે અને પુરુષોની એક ખાસિયત છે કે ને પછી અઠવાડિયા પછી જ નોટિસ થાય અઠવાડિયું થાય જ આપણને હવે આપણી બિચારાની બધા જ આવી ગયા આપણે બધા કમનસીબી છે ઇટ ટેક્સ અ વીક એટલે પેલા અંદર ધૂઆપૂઆ થાય ઝઘડે ને આમ તેમ ને કેટલાય અંદર બોલા બોલી થઈ જાય પણ આ સ્માર્ટ મશીન એટલે શું ખબર છે કે જ્યારે વોશિંગ મશીન બગડે ને એટલે એ જ જાતે પોતાના ડીલરને મેસેજ આપે કે ભાઈ હું બગડી ગયું છું મને આઈને રિપેર કરી જા ધીસ ઇઝ ધ વર્લ્ડ આટલું બધું મશીન કરશે ને ઘર કરશે પછી માણસે કરવાનું શું એ ડેન્જર છે સમજાય છે હજુ શાંતિથી વિચારજો આ તો બધું અઠવાડિયા પછી પચશે મેં વાત કરીને એમ પણ કેવી દુનિયા છે આ દુનિયા જે તર્ક પ્રધાન છે અને જેનેટિક એન્જિનિયરિંગમાં તો ક્યાં આગળ વધી ગયા કે હવે તમારે એવું ચિંતા નહીં તમને તમારો કાન ન ગમે ને ઉંદરડાની પીઠ ઉપર તમારો જ કાન ઉઘાડીને ફિક્સ કરી શકશો લે રોજ લોકો કાન બદલતા થઈ જશે ડેન્જર છે ટોકિંગ નેક્સ્ટ કોઈ કલ્પના નથી કરતો બધું જ એના અભ્યાસ કરીને વાત કરીએ છીએ કદાચ તમને એવું લાગે કે મારી આ ચામડી બરાબર નથી તો તમે ભૂંડના બેક ઉપર તમારા જ જેવી ચામડી ઉઘાડીને તમે અંદર ટેસ્ટ કરી શકશો લો કોઈને લાખું થયું હોય ડાઘો થયો હોય ને અહીંયા આગળ થયો હોય બધું બધું વાંધો નહીં આવે ક્યાં સુધી જેનેટિક એન્જિનિયરિંગ પહોંચ્યું છે કે હવે છે ને તમારે કોઈ આ પાવડર પફ આ પછી પરફ્યુમ પરફ્યુમ આફ્ટર શેવ લગાડવાની જ જરૂર નથી કેમ એ કહે છે કે ઘણાને છે ને બોડી ઓર્ડર હોય વાસ બહુ આવતી હોય બગલમાં કે કાનમાં કે કે ગમે ત્યાં તો એ કહે છે કે તમારે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જવાનું શું કરવાનું ખબર એ કે મને બહુ વાસ આવે છે એટલે તમે હાથ ઊંચો કરો ને એ એક જ સેલ ગુલાબનો તમારા બગલમાં નાખી દે ને જિંદગીભર ગુલાબની વાંસ લો જ્યારે કોઈ અગરબત્તી જરૂર નહીં કોઈ પરફ્યુમ જરૂર નહીં આ થશે ચિંતા નહીં કરતા તમારા યુગમાં જ થશે અમારામાંથી ઘણા કદાચ હાજર નહીં હોય પણ થશે પણ આ બધું થશે સુપર કમ્પ્યુટર આવશે ગ્રેટ ડિસ્કવરીઝ ઇન જેનેટિક એન્જિનિયરિંગ તર્ક ખૂબ આગળ વધશે પણ ફરીવાર હું તમને જે વાત ઉપર લાવું છું એ સાંભળજો એક વસ્તુ છે કે તર્ક પહોંચી શકતું નથી ઇમ્પોર્ટન્ટ છે કેમ કેક પુસ્તક મેં વાંચી હતી ધ હ્યુમન હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ મનનો સંપૂર્ણ ઇતિહાસની એક પુસ્તક છે લગભગ છે ને સાડી ચારસો પાનાની પુસ્તક છે ધ હિસ્ટ્રી ઓફ ધ હ્યુમન માઇન્ડ એ પુસ્તક શરૂઆત કેનાથી થાય છે કે દિવસ એવો આવશે કે એવી ગાડી બનશે કે જાતે ડ્રાઈવ થાય માણસે ખાલી બેસવાનું છે તમે ખાલી ગાડીને કહો કે ભાઈ માલે ફલાણા ત્યાં અહીંયા ટાઉન હોલ પહોંચવું છે તો અહીંથી પાછી રિવર્સ થાય આગળ બીજી ગાડી હોય તો ઊભી રહે આમ ઘર કે નામ નહીં બુ એવું નહીં શાંતિથી ઊભી રહે રસ્તામાં જતી હોય તો બીજી ગાડીને સાઈડ આપે તમારે સુઈ જવાનું અને કદાચ બમ્પ આવે તો ધીરી થાય ખ્યાલ આવ્યો ને અને કદાચ જે કાંઈ વ્યવસ્થા હોય બધી જ રીતે ગાડી જ કમ્પ્યુટર થ્રુ બધું એ ચાલે માણસની જેમ જ ચલાવે અને લાલ લાઈટ આવે તો ઊભી રહે આ પુસ્તકમાં લખ્યું સાંભળજો કે આ ગાડી બધું જ કરશે પણ એક નાનો ભેદ રહેશે શું ખબર છે એ કે લાલ લાઇટ આવે તારે ગાડી ઊભી રહેશે પણ લાલની લીલી લાઇટ થાય અને માણસના મનમાં જે આનંદ થાય ને એ ગાડીને આનંદ થશે સમજ્યા ધી ઓમિગા ઇફેક્ટ એ એવું કે છે કે કમ્પ્યુટર માણસ જેવા થશે પણ માણસ જેવો આનંદ જિંદગીમાં ભોગવી શકશે નહીં યુ હેવ અ રાઈટ આપણે બધા હક્કોની વાત કરીએ છીએ ને બૂમા બૂમ કે અમે વિદ્યાર્થી હક એ બધા હક છે તમારો જિંદગીમાં પહેલમ પહેલો હક હોય ને તો આનંદિત રહેવું ઇટ ઇઝ યોર બર્થ રાઇટ દિવસમાં એમને એમ તમે વગર પ્લાસ્ટિક સર્જરીએ મોઢું બગાડીને ફર્યા કરો છો લીવ હેપીલી તમારો બર્થ રાઈટ છે તર્ક અને વિજ્ઞાન એ કોઈ દિવસ તમારા સુખમાં ભાગીદાર થઈ શકે એમ છે જ નહીં એન્જોય યોર સેલ્ફ યુ હેવ ધેટ પાવર આપણી પાસે આ શક્તિ છે સુખી થવાની એ એક દુનિયા છે આપણી પાસે એક શક્તિ છે ધેર ઇઝ અ વર્લ્ડ ઓફ વેલ્યુઝ મૂલ્યો કમ્પ્યુટરમાં તો નક્કી હોય ને કમ્પ્યુટર તંત્ર કે મૂલ્યો બુલ્યો ના જોઈ શકે હા ત્યાં ફ્રાન્સની અંદર કમ્પ્યુટર દ્વારા દર્દીઓને છે ને દવા આપતા હતા હવે દર્દીની સાઇઝ બદલાઈ ગઈ ને તોય ડોઝ તો સરખો જ ઠપકાર્યા કરે ઉપડી જાય ને હે મોટી પાઇપલાઇનવાળો હોય ને પછી નાની પાઇપલાઇનની એને મળી જાય ઉપડી જાય કે નહીં તો બે ત્રણ પૈસા તો ઉપડી ગયા લે કાંઈ કમ્પ્યુટરને ક્યાં એવી સાઈઝ ખબર પડતી હતી જુઓ એને કોઈ મૂલ્યો નથી હમણાં જ મેં વાત વાંચી હતી કે એક બિચારો સામાન્ય માણસ આપણા જોડે કમ્પ્યુટરાઈઝડ ઇલેક્ટ્રિસિટી બિલ થઈ ગયું અને દર વખતે છે એને બિલ ભર્યા આવે તો એનું નામ છે ને લાલ બુકમાં આવે કે તું બિલ નથી ભરતો બિલ નથી ભરતો એટલે રેડ પાડી પેલા કે ભાઈ મેં બિલ ભર્યા છે કોઈ પ્રશ્ન નથી આજો બિલના નમૂના એ કે પણ તો તું કેમ તું આ લાલમાં છે કે તું ભરતો નથી પ્રશ્ન શું થતો ખબર કે બિલ ભર ને પછી એને કમ્પ્યુટર એક બિલ મોકલતું પેલો કે કયા બિલ મોકલે તે ભર્યા તે દેખાડીને ને બિલ કમ્પ્યુટર એને બિલ મોકલે ઝીરો 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 હવે ઝીરો 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 એટલે ભરવાનું હોય કાંઈ તો ના ભરે તો ગુનામાં આવી ગયો કેમ પેલો કે આનો ઉદ્ધાર સુધી એક જ ઉદ્ધાર છે તું ચેક બનાવ શેનો ઝીરો 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 અને આપી આવો તો કમ્પ્યુટર કે ઓકે નો પ્રોબ્લેમ લે આ દુનિયા છે ઝીરો 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 ઝીરોનું છે આમ તેમ બધું ગોઠવવા જાઓ પણ કોઈ દિવસ તર્ક અને કોઈ દિવસ વિજ્ઞાન તમારા સુખમાં તમારા મૂલ્યમાં ભાગીદારી ભોગવી જ નથી શકતા સુખ તાર્કિક નથી યાદ રાખજો તમારા મિત્રોએ પાર્ટી બોલાવી હોય ને સમજો તમારા જ મિત્રો પાર્ટી બોલાવે ને તમે અંદર જાઓ સો મિત્રો હાજર છે પણ તમને જે બહુ મનપસંદ મિત્ર છે એ જ તમારી સામે ન બોલે ને તો શું થાય ઝેર થઈ જાય કે નહીં સારું કેવા બોલતો નથી પણ પેલા નવ્વાણું બોલે છે ને એ કે ના ભલે ને બોલે પણ આ નથી બોલતો લે આપણું સુખ દુઃખ છે ને એક વ્યક્તિ ઉપર હોય અરે સારામાં સારું સૂટ પહેરીને તમે બહાર નીકળો ને કોકે એટલું જ કરવા છે કે ટાઈમ મેચિંગ નથી લે આખો દિવસ દુઃખી ટાઈ ઉપર સુખ દુઃખના લેણાં લેવાય નાની જ વસ્તુ ખાલી આમ જ અરે એક નાનો ખીલ હોય ને મહિનો બગાડે વાંસા પર ગુમળું થયું વાંધો ને નાક ઉપર ખીલ થાય ને તો આખો દિવસ બિચારો દુઃખી દુઃખી ફરે લે કેવા પ્રશ્ન છે જો સુખ દુઃખ છે ને તાર્કિક નથી સુખ દુઃખ લાગણી ઉપર છે અને લાગણી તાર્કિક નથી એક દુનિયા છે એમ મૂલ્યો પણ છે ને તાર્કિક નથી ગમે તેવા સારા મૂલ્યો તમે એસ્ટાબ્લિશ કરવા જાવ તમને તરફથી કેટલાય બધા ડોક્ટરો તમને સમજાવશે કે સિગરેટ ન પીવીને પછી જઈને ફૂંકતા હોય છે ખ્યાલ આવ્યો ને કેટલાય માણસો દુર્યોધન શું કહેતો કે જાનામી ધર્મમ નચમે નિવૃત્તિ જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ કે હું અધર્મ શું છે ને ધર્મ શું છે બધું જ જાણું છું હું કથા કરી શકું એમ છું પણ યાર ચલાતું નથી એ ચાલુ ને એ તર્ક થી ઉપરની વાત છે જય કૃષ્ણ મૂર્તિ તમે નામ સાંભળ્યું હશે બહુ તાર્કિક હતા અને તત્વજ્ઞાની અને એના તર્ક એટલે એકદમ સોલિડ એના ઉપર જીવન લખનાર એક માણસે લખ્યું કે હું જયકૃષ્ણ મૂર્તિ પાસે ગયો છો સાંભળજો અને એમને મેં પૂછ્યું કે હું લગ્ન કરું કે શુડ આઈ ગેટ મેરીડ એટલે જયકૃષ્ણ મૂર્તિએ શું કીધું નો એટલે તરત જ એને પૂછ્યું કે હું કેમ લગ્ન ન કરું તો એને જવાબ જે આપ્યો ને તાર્કિક જવાબ છે એ કે ઇફ યુ ડૂ ગેટ મેરીડ એન્ડ યુ ડોન્ટ ગેટ મેરીડ ટુ ધ મોસ્ટ બ્યુટિફુલ વુમન ઓન ધિસ વર્લ્ડ યોર માઇન્ડ વિલ ગો એલ્સ એ કે જો તું લગ્ન કરીશ અને અતિ રૂપવાનમાં રૂપમાન સ્ત્રી જોડે તું લગ્ન નહીં કરે ને તો તારું મન બીજે જશે હવે પેલો એ હોશિયાર હતો ને એ કે હું અતિ રૂપવાનમાં રૂપમાનની બાઈ જોડે હું લગ્ન કરું તો એ કે તો એ બીજે જશે ટૂંકું ટચ એટલે ભાઈ સાહેબ કરતા નહીં તોય કરશો વાંધો નથી પણ જો શું કેવું આ લેખક લખે છે કે તાર્કિક રીતે એને મને સમજાવી દીધું ને તોય મેં લગ્ન કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ એને અમને સાતસો સંતોને કોઈ તાર્કિક ઉપદેશ નથી આપ્યો પણ શ્રદ્ધાથી સાતસો ને બ્રહ્મચર્ય પડાવે છે એ શક્તિ છે શ્રદ્ધાની જે તાકાત છે ને ઇટ ઇઝ વન સ્ટેપ બિયોન્ડ તર્ક શ્રદ્ધાની તાકાત છે અરે તર્કે કરીને તો હું બધું જ આકાશ પાતાળ એક કરી શકું આ ખાલી દ્રષ્ટાંત આપવા દ્રષ્ટાંત સાંભળજો કોઈ યાદ રાખતા નહીં અને બારે જઈને કહેતા નહીં કે આ બ્રહ્મવીરી સ્વામી આપ્યું છે કેમ કે ઇંગ્લેન્ડમાં ઓગણીસો ને બાસઠની સાલમાં અમે તો ત્યાં હતા લઈ આખો પ્રસંગ આવ્યો હતો ઓગણીસો ને બાસઠની સાલમાં એક કેદી પકડાયો જેનું નામ હતું રોજર એલર્ટન જ્યારે પત્રકાર એની પાસે ઇન્ટરવ્યુ લેવા ગયા ને ત્યારે પેલા કેદીને કીધું કે કે તમારું નામ રોજર એલર્ટન એ કે તમે આમ તો ક્રિમિનલ તમારું નામ લખવું તો વાંધો નહીં ને કે તમે ક્રિમિનલ છો એ કે ના 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 ક્રિમિનલ નહીં લખતી પેલી બાઈ હતી કે કેમ કે પ્રોફેશનલ ક્રિમિનલ લખજે પેલી કે આ તો ખડું જ કે પ્રોફેશનલ ક્રિમિનલ એ કે ભેદ શું પ્રોફેશનલ ક્રિમિનલ ને ક્રિમિનલમાં એક ક્રિમિનલ એને કહેવાય કે જેને ગુનો કર્યો હોય ને પછી એને અંતરમાં રંચ રહેતો હોય કે ભૂલ થઈ ગઈ પકડાઈ ગયો અને પ્રોફેશનલ ક્રિમિનલ એટલે શું ખબર છે ગુનો કર્યો પછી પણ એના અંતરમાં રંચ ના હોય ને એ પ્રોફેશનલ કહેવાય એટલે મારું પ્રોફેશનલ લઈ જતું બરાબર હા વાંધો નહીં પછી એને પ્રશ્ન પૂછે છે એ કે પણ તમે કેમ ગુના કરો છો એ કે જોબ બાય ચોઈસ કેમ મેં પસંદ કરીને આ મારો કેરિયર બનાવી છે લે પેલી બાઈ કે કરે આવી રીતના કોઈના પૈસા લઈ લેવા એક કેરિયર કહેવાય એક આ દુકાનો ખોરીને લોકો બેઠા છે શું કરે છે બીજાના જ પૈસા લે છે ને એ કે એ તો બરાબર એ કે એના કરતાં સચ્ચાઈ વાળો હું છું કેમ એક દુકાનદાર તો દંભ કરે છે માલ લે પચાસ રૂપિયાનો અને લોકો પાસે સો રૂપિયામાં વેચે છે એ તો જુઠ્ઠું બોલીને પૈસા લે છે હું તો એને સાચું જ કહું છું કે ખિસ્સામાં જે હોય આપી દે હજુ સાંભળજો હજુ હજુ તો પત્યું નથી એ કે હું તો સત્યવાદી છું કે સાચું કઈને કહું છું હું કોઈને દંભ નથી કરતો કે દંભ તો છે ને આ દુનિયાના લોકો કરે છે એ કે ભાઈ સાહેબ કે આવું કાપડ મળે નહીં ને પચાસ નહીં એસી સો બસોમાં માં આવ્યું છે ને તને સોમાં માં વેચું છું બધા જ જૂઠું બોલતા હોય એ કે હું તો સત્યવાદી એ કે બરાબર ભાઈ તમે સત્યવાદી છો પણ તમને કદાચ કોઈક પૈસા ન આપે તો તમે કંઈક એને મારો બારો એ કે હા અગાઉથી કહી જ દઉં છું કે આપ નીકળ મારીશ ક્યાં પાછળથી કહું છું એ કે પણ એક વાત વ્યાજબી છે જો આ સાંભળજો પેલી બેન એને કહે આ વ્યાજબી વ્યાજ છે કે કોઈને પૈસા માટે મારવા એ કે કેમ જોયા હો આપણા દેશના જે સૈનિકો છે ને એ કે એ દેશના સૈનિકો તો દેશ પ્રેમ માટે લડે છે એ કે પગાર બંધ કર દો પણ જો કેટલા રહેશે ઘરે પગાર પહોંચે છે એટલે લડે છે તો પૈસા માટે બીજાને મારી નખાય કોઈને કાંઈ લેવા દેવા નહીં એવા આ તો હું એને વાત કરી સમજાઈને પછી પતાવું છું એ કે એમાં મારે કયો વાંક નથી પેલી શું કે બેન એ કે પણ એવી રીતના તમે મારો પણ તમે પકડાવો તમે પકડાવો અને પછી તમારે જેલમાં જવું પડે એ કે જોબ રિસ્ક રિસ્ક એ કે મારી જોબ રિસ્ક તો બહુ સહેલી છે કેમ એ કે ત્રીસ હજાર ફૂટ ઉપર જે પાયલોટ પ્લેન ચડાવતો હોય છે કાંઈક થાય ને પડે એ તો મરી જ જાય હું તો જીવું છું જેલમાં એ કે એને સમજાવો કે શા માટે પાયલોટ બન્યો છે મને સમજાવવા આવી છે એના કરતા આ બાઈક કે કે આ માણસ કે પણ તમને વીસ વર્ષની જેલ થાય તો એ કે સમજવા જેવું છે આજો સમજાવે છે એ કે હું સાઠ વર્ષ સુધી ખુલ્લે આમ જીવન જીવ્યો મારા મન પ્રમાણે જીવ્યો અને છેલ્લા વીસ વર્ષ જેલમાં જાઉં ને એમાં મને બહુ જોખમ નથી લાગતું દુનિયામાં માણસ સવારથી આઠથી રાતના આઠ સુધી સાઠ વરસ સુધી વૈતરું કરીને જેલમાં છે ને એના કરતાં હું વધારે મુક્ત છું લે હવે આપણને લાગે ને કે સાચો લાગે સારો કહેતા નહીં પાછું મારું નામ દઈને પણ કહેવાનું એ છે કે તર્કે કરીને ગુનેગાર પણ પોતાને સાચો ઠરાવી શકે પણ સાચો બની શકતો નથી ખ્યાલ આવ્યો યુ કેન જસ્ટિફાય યુ કેન એક્સપ્લેન બટ યુ કે નોટ ટ્રાન્સફોર્મ જો તમે એને તમે ચેન્જ કરી શકતા હો તો આપણી પાસે જબરજસ્ત શક્તિ પેદા થાય છે એટલે મુખ્યમાં મુખ્ય જે ભગવાનમાં શ્રદ્ધા રાખવીને એમાં તર્ક છે ને સાઈડમાં મૂકવું પડે છે શા માટે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચને ચક્ષુર ગચ્છથી ન વિદમો એ વાત લખી છે કે તમે એમ વિચાર માંગશો કે આંખે કરીને જોવાય બુદ્ધિએ કરીને સમજાય મને કરીને યાદ રહે ભગવાન અને સંતની વાત યાદ રહેતી નથી હવે તમે મને કહેશો કે સ્વામી ભગવાન દેખાતા નથી તો અમે કેવી રીતના માનીએ આ કોમન પ્રશ્ન છે ન હોય તો થશે પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછવાનો કે શું તમે જે દેખાય છે એમાં જ માનો છો ઇલેક્ટ્રિસિટીમાં માનો છો ને હે ન માનતા હોય તો બે વાયર છૂટા રાખજો હવે ઇલેક્ટ્રિસિટી માઇકલ ફેરેડે જેને ઇન્વેન્ટ કરી એને પણ એની નકલી આંખે જોઈ નરી આંખે જોઈ નથી કોઈ પણ વ્યક્તિ ઇલેક્ટ્રિસિટી જોઈ શકતી નથી તો પણ આપણે માનીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી છે એમ જેમ ગ્રેવિટી છે ગુત્વાકર્ષણ અત્યારે આપણે બધા ઊભા છે બેઠા છે એ શેના લીધે ગુરુત્વાકર્ષણ છે ને હા બિચારા ન્યૂટન ના માથા પર એપલ પડ્યું આપણા પર પડે તો થેન્ક યુ ગોડ કે ખાઈને ઉપડી જઈએ કોઈ ગુરુત્વાકર્ષણ ના આવે એમાં અત્યારે પડતું હોય કોઈક પૂછે નીચું જ જાય ઓછું ઉપર જવાનું છે લે ભાઈ વિચાર તો ઘર કેમ નીચું આવ્યું એ ન્યૂટન એને ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો જે નિયમ ઉપર અત્યારે પ્લેનો ઉડે છે રોકેટો જાય છે આપણે સ્થિર ઊભા રહીએ છીએ બધું વાહન વ્યવહાર ચાલે છે એ ન્યૂટને પણ ગ્રેવિટી જોઈતી ખરી જો નથી જોઈ તોય આપણે માનીએ છીએ કે નહીં અરે બધા જ મોબાઈલ લઈને ફરે છે તો આકાશની અંદર અવકાશની અંદર કેટલા એવા કિરણો છે કે આપણને નથી સંભળાતા પણ છે જો હવે માનતા આપણે ઘણું બધું એવું છે કે દેખાતું નથી હવે તમારી જ વાત કરો ને આપણે સ્વપ્ન દેખાય છે કે નહીં હવે મૂંઝાતા નહીં હવે સ્વપ્ન દેખાય છે કે નહીં હા કે ના બરાબર ને ત્યારે સ્વપ્નુ દેખાય છે ત્યારે આંખ ખુલ્લી છે કે બંધ તો મારું કેમનું દેખાય છે વિચાર કરજો કે એમ વાસ્તુ સ્વીકારવું પડે કે એવી બીજી દુનિયા છે જે આ આંખે આંખે ન દેખાય દેખાય પણ બીજી છે ખરી યુ સમથિંગ જેવન દેખાતી દેખાઈ શકતું એ આંખ વગર તો પછી ભગવાન અને ભગવાનનું અસ્તિત્વના વિચારો પણ આપણને પકડાઈ શકવા જોઈએ જો તમે ટ્યુનઅપ થાવ તો હજુ આગળ વિચાર કરજો તમારા પોતાના વિચારો આપણે કે સ્વામી હમણાં વિચાર આવ્યો તો જતો રહ્યો વિચાર મગજમાં આવે છે ને પણ તમે એને ચાલતો આવતો જુઓ છો અને ક્યાં ગયો નહીં ઘણી વાર હમણાં જતું ગતું રહ્યું ગુમ થઈ ગયો તમારો જતો તો પાછો લાવો ને વિચાર કરજો ઘણું બધું આપણા સિવાય આપણા ઉપર કૃપાથી પ્રાપ્ત થયેલું છે પણ જ્યારે માણસ છે ને એ કેફમાં ફરતો હોય ને કે ના ના મને દેખાય એ જ જોવું અને ખબર પડે એ જ સ્વીકારવું અનુભવ થાય હવે ઘણી બધી વસ્તુ તમે અનુભવ્યું નથી તોય સ્વીકારો છો ચાલો કોઈએ મૃત્યુ અનુભવ્યું છે હોય તો પછી એને બાજુ કાઢ લેજો ભાઈ અહીંયા કરી કેમનો પેસી ગયો પાછો પ્રશ્ન છે આપણે મૃત્યુ પોતે નથી અનુભવ્યું પણ તોય માનીએ છીએ કે નહીં બધા માનીએ છીએ કે જવાનું કેટલી વસ્તુ ખુદ નથી અનુભવી તો પણ આપણે માનીએ છીએ એમ ભગવાન તમે ન અનુભવ કર્યો હોય તો પણ તમે માની શકો છો એવો વિચાર ખાલી ઓપન રાખજો અને જેવો તમે ઓપન રાખો છો ને એટલે ચમત્કાર થાય છે એમાં બધો જ ફેરફાર શરૂ થઈ જાય છે કેવું માણસ અમુક વસ્તુ સ્વીકારે ને અને પછી આગળ વધે ને તો એની પ્રગતિ થાય છે અત્યારે અંગ્રેજી ભાષા શીખવા બેસો ને અને કોઈ કે એ બી સીડી ઈ એફ જી એચ એ ટુ ઝેડ હોય ને અને તમે પ્રશ્ન પૂછો એ કેમ એ છે બી કેમ બી સી કેમ સી સીને કેમ એ નથી કહેતા અને એફને કેમ જી નથી કહેતા અને તમે છે ને સાહીઠ વર્ષ પણ આ પ્રશ્ન પૂછશો ને નહીં નથી આવડતા લે એના કરતા હિધો થઈને મોઢે કરીને વાંચવા બેસી તું આ છવ્વીસ અક્ષરો સ્વીકાર એ છવ્વીસ તું સ્વીકારીને આગળ વધીશ તેમાંથી શબ્દ બનશે શબ્દમાંથી લાગણીઓ પેદા થશે લાગણીઓમાંથી પુસ્તકો થશે ને પુસ્તકમાંથી વિચારો મળશે અને આખી દુનિયાના વિચારો તને મળશે પણ હજુ પણ તમે પ્રશ્ન પૂછો જ્યારે તમારી ટીચર પાસ જઈને એ કેમ એ અરે અમુક પ્રશ્ન ના પૂછવાનો હોય પણ ના માણસો મળે ઘણા આપણામાં સુરવીર મળશે સામી હું બહુ ફ્રેન્ક છું અને આપણે તો છે ને પૂછીએ ને જો જવાબ મળે ને તો જ ઠીક અને હું તો સ્વતંત્ર છું હું કોઈનું કંઈ સ્વીકારું નહીં મને તો ગમે તો રાખું એમને એમ ના રાખું હવે મને નિખાલસપણે આ જવાબ આપજો જે આ બધા કહેનારા કોક બેઠું હોય ને એને જ પ્રશ્ન પૂછું છું આપણે ફ્રેન્ક છે બરાબર તો ફ્રેન્ક જવાબ આપજો અને આપણે પોતાનો માર્ગ કાઢતા હોય કે હું છે ને બીજાનું લાદેલું માનતો નથી હવે તમે પ્રશ્ન પૂછો કે પેલો કે મને ચોઈસ હું મને પસંદગી પડશે ને તો ભગવાન પજીશ અરે આ દુનિયામાં ઘણી બધી વસ્તુ તમારી પસંદગીની નથી કેમ પહેલો પ્રશ્ન ડીડ યુ સિલેક્ટ યોર પેરેન્ટ્સ ચાલો તમે મા બાપને તમે ચૂઝ કર્યા હતા અરે વધારે જોખમી તો તમારા મા બાપે તમને ચૂઝ કર્યા હતા ના તમે તમારા ભાઈ બહેનની પસંદગી તમે કરી છે અરે તમે તમારા ચામડીનો રંગ તમે પસંદ કર્યો છે પોતાની ચામડીનો રંગ પણ આપણે પસંદ નથી કરી શકતા ગમે તેલો સાબુ ઘસી નાખો ને તો એવો ને એવો જ હોય અમુક તો હા સાબુ પાવડર આપણને જાય જ નહીં આફ્રિકામાં અમે ત્યાં હતા ને તે કાળિયાઓ બધા ધોળા થવા માટે સાબુ વાપરે પછી મારા કલર તો બદલાય નહીં એટલે ને સાબુ છે ને સુકાય ત્યાં સુધી રાખે પછી સાબુ વ્હાઈટ થાય ને એ લઈને ફરે બારે લે વિચાર કરજો કે આપણે છે ને આપણી ચામડીનો રંગ પસંદ નથી કર્યો હાઈટ તમારી હાઈટ તમે પસંદ કરી છે હા એટ નહીં અરે વાર ખરી જતા હોય ને તો તમે રોકી શકો છો હેર સ્ટાઇલિસ્ટ હોય ને એનાય વાર જતા રહે એટલે તો શું કરો વિચાર કરજો જો આગળ આપણે આ દેશ તમે સિલેક્ટ કરો ચાલો અમે ભારતીય તમે દેશ તમે સિલેક્ટ કર્યો છો કાંઈ ચાઇનામાં જન્મ્યા હો તો ચિંગચોંગ ચિંગચોંગ કરતા હોત કાંઈ મેળ ના ખાત અહીંયા ભેગાઈ ના થાત વિચાર કરજો આપણે એમ માનીએ છીએ કે સ્વામી હું મારી રીતે પસંદગી કરીને જીવન જીવું છું આપણે વી કે નોટ સિલેક્ટ આવર પેરેન્ટ્સ નોટ આવર બ્રધર્સ નોટ આવર હાઇટ નોર આવર કલર ઓફ આર સ્કીન નોટ આવર આઈઝ વી કે નોટ સિલેક્ટ આવર એનીથીંગ દેટ બિલોંગ્સ ટુ અસ અરે કમનસીબી તો એ છે તમે જે નામ લઈને જીવો છો ને એ તમે સિલેક્ટ નથી કર્યું લે એ કંઈક ફઈબાના જે મૂડ આવ્યો હોય ને ફટકારી દીધું હોય એ લઈને કેફથી ફરો ચલો અને તમે અમારી આગળ મૂછો મોડો છે કે સ્વામી હું પસંદગીનું જીવન જીવ આટલું બધું સ્વીકાર લીધું છે હીરા રહીને ભગવાનને સ્વીકાર લો કોઈ વાંધો નહીં આવે આટલું બધું માણસ જ્યારે સ્વીકારીને ફરતો હોય અને ભગવાનની વાત કે ના હું સિલેક્ટ કરીશ લે અરે ભગવાન તમને સિલેક્ટ કરે મોતી વાત છે આપણી ક્યાં કેપેસિટી છે જો માણસ આમાં જેમ આગળ વધે અને જ્યારે શ્રદ્ધાની દુનિયામાં અંદર વધે છે ને ત્યારે ચમત્કાર પેદા થાય છે કેવી ખબર છે થોડોક વિચાર કરજો બધું બાજુ પર મૂકીને કે મેં જેમ હમણાં વાત કરીને કે એક રેતીના કણમાંથી સુપર કમ્પ્યુટર બને છે તમે રસ્તામાં જતા હો ને તમારા પગ અગાડી કમ્પ્યુટર અથડાય દિલ ઉપર હાથ મૂકીને કહેજો જેવું કમ્પ્યુટર તમને પગ ઉપર અથડાય તમને એવો વિચાર આવે પહેલો શું વિચાર આવે કે આ કમ્પ્યુટર કોકે બનાવ્યું હશે ને કોને એવો વિચાર આવે કે આ તો ઉત્ક્રાંતિવાદને લીધે આ રેતીનો કમ્પ્યુટર બન્યો આવે કોઈને વિચાર તો આ તમારું મગજ કમ્પ્યુટર કરતા અનંત મોટું છે તો એના માટે પાછા કે ઉત્ક્રાંતિવાદ ની અંદર ફરતું ફરતું એક એટમ મનુષ્ય બન્યું એમાં એ લગાડે અને કમ્પ્યુટરમાં માણસે બનાવ્યું લે એટલે ભાઈ સાહેબ આ તમે તમારું મગજ તમારું શરીર એને બનાવનાર ભગવાન છે એ વિચારો એ કમ્પ્યુટરમાં તમે મોહ પામીને વિચાર કરતા હોય કે આનો બનાવનાર ભગવાન હશે આનો બનાવનાર માણસ હોય તો મનુષ્યને બનાવનાર ભગવાન હોય એવું વિચારવું જોઈએ હું નથી કહેતો ન્યૂટન બહુ જ મોટો વૈજ્ઞાનિક આપણે બધાને ભેગા કરે એક વાર એ ન્યૂટને આપણું કહે ને આ સોલર સિસ્ટમ આકાશ ગંગાનું છે ને એને મોડલ બનાવ્યું હતું પરફેક્ટ આમ સૂર્ય ફરે ને આ ફરે ને ગ્રહો ફરે બધા જોવા આવ્યા બધા નાના નાના તમારા જેવા બધા વિદ્યાર્થી જોવા આવ્યા ને પછી બધા જોઈને ખુશ થાય બધાએ પૂછ્યું ન્યૂટનને કે આ કોણે બનાવ્યું મોડલ ન્યૂટન કે કોઈએ નહીં એ કે ના સાહેબ કોને કોણે બનાવ્યું કોને બના ન્યૂટન કે કોઈએ નહીં એ કે ના ના કોઈ કે તો બનાવ્યો છે કોણે બનાવ્યું એ કે આની માટે તમે કહો છો આ કોને બનાવ્યું તો અત્યારનું જે રચના છે એની માટે નથી પૂછતા કે આ કોને બનાવ્યું બધા કે હારું પૂછવું જોઈએ એ પૂછો અમારો જવાબ ન સ્વીકારો નો પ્રોબ્લેમ આસ્ક યોર સેફ જો તમે સાચા પ્રશ્ન પૂછશો ને તો એ માર્ગે તમે આગળ વધશો ને જેને જેને પૂછ્યા ને એ આગળ વધ્યા છે અર્જુન કૃષ્ણ ભગવાનની વખતે ત્યાં ઊભો હતો અને તે વખતે મહાભારતનું યુદ્ધ હારવાની અણી પર હતા તે વખતે કૃષ્ણ ભગવાન અર્જુનને બહુ તાર્કિક સમજાવે છે કારણ કે અઢાર અધ્યાય જો ગીતાના થતા હોય તો તર્ક જ હોય ને બહુ જ સમજાવે છે અર્જુન પણ તર્ક કે છે કે સીધંતી મમ ગાત્રાની મુખમ ચ પરિશુષ્યતી રોમ હર્ષસ ચ જાય તે ભ્રમતી વચ મે અર્જુન છે ને ઓર્ડિનરી નહોતો જિમ્નેસ્ટ હતો ત્રાજવા ઉપર ચઢીને તમારે પેલી માછલી વીંધવી ને સહેલું નથી જોજો બે ઉપગ ભેગા નાખવા પડે એક નાખો તો બીજો ઊંચો થઈ જાય હા પછી ક્યાંથી બીજો આમ કે હાથથી નીચે લઈને નાખવાનો છે આ તો જિમ્નાસ્ટ જે જુઓ ને તમે રશિયન્સને બધા જેપેનીઝને બધા ફત એને કૂદકો મારીને બે પગ ત્રાજવામાં જવા જોઈએ અને પછી નીચે પેલું પ્રતિબિંબ હોય એમાંથી પછી માછલી મારવાની આપણે તો એવું કહીએ કે આ તો સિલેબસની બહારનું હતું એક ટ્રાયલ આપો બાણ ઘર ભેગા કરી દે હા અને જો આવો ટેસ્ટ લેવાનો હોય તો અડધા તમે સાદું થઈ જાઓ કે રીતના જીતવાની હોય વાઈફ તો ક્યાં મેળ ખાય પણ એમને ના કપાય પણ આપણા મનમાં એવું થાય પણ વિચાર કરજો અર્જુન વોઝ અ જીમનેસ્ટ સવ્ય સાચીન એમબી ડેક્સ્ટ એટલે જેટલો જમણા હાથે નાખી શકે એવો ડાબા હાથે સવ્ય સાચીન એ અર્જુન બુદ્ધિશાળી હતો કૃષ્ણને સમજાવે છે કે હે કૃષ્ણ હું મારી નાખીશ નક્કી તમે મારા પક્ષમાં છો મારી નાખીશ પણ એની પત્નીઓ બધી એકલી રહેશે એ પર લગ્ન કરશે ને એમાંથી જે પ્રજા ઉત્પન્ન થાય એ વર્ણશંકર એ વર્ણશંકર પ્રજા આ દેશમાં રાજ કરે એટલે દેશ ખતમ થાય ને દેશ ખતમ થાય એટલે આપણે બધાએ નરકમાં જવું પડે એટલે મારે લડવું નથી લે બહુ જ કૃષ્ણ સમજાવે છે પછી નથી માનતો એટલે કૃષ્ણ શું કહે છે ખબર છે ક્લેબ્યમ માસમાં ગમહ પાર્થ નહીં તો એ જ ઉપપત્ય તે મુરખ ઊભો થાય બધું મૂકીને હું તને કહું છું એટલે તું લડ તર્ક બંધ કરીને શ્રદ્ધાથી લડ તો તારી કિંમત છે જ્યારે આપણે પરીક્ષા આપવા બેઠા હોય ને હારી જઈએ ફાવે નહીં નહીં આવડે આ છે તે છે એવા હારી ગયેલા ભાંગી ગયેલા છોકરાઓ પણ પ્રમુખ સ્વામી પાસે આવેલા મેં જોયા છે કે આગળ જઈને સુપર આર્કિટેક્ટ ડોક્ટર અને મેનેજર થતા આપણે જોયા છે કેમ કૃષ્ણએ અર્જુનને ખાલી છે ને શ્રદ્ધા ઠીક કરી આપી એને કહી અત્યારના જેમ ફિઝિયોથેરાપી છે કે હાથ હલે છે લાવ હાથનું મસાજ કરી આપવું ગ્લુકોઝના કંઈ બાટલા નથી ચડાવ્યા ખાલી શ્રદ્ધા ટ્યુન્ડ અપ ધ ફેઇથ ફેક્ટર અને માણસને ચમક આવી ગઈ ઝાજુ કરવું નથી પડતું એમ જ્યારે શ્રદ્ધા વધે ને માણસ આગળ નીકળી જતો હોય છે અને શ્રદ્ધા થાય જ છે ઇમેન્યુઅલ કેન્ટ નામ સાંભળ્યું હશે એ માણસ છે ને અશ્રદ્ધાનો બાપ કહેવાય એને એક પુસ્તક લખી છે ક્રિટિક ઓફ પ્યોર રીઝન છસ્સો ને પચીસ પાણાની પુસ્તક છે એ પુસ્તક આખી પુસ્તક ભગવાન નથી 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 પુરવાર કરવા માટે જ આખી પુસ્તક લખી છે અને એનો છેલ્લો ફકરો તમે વાંચો ને એને શું લખ્યું ખબર છે કે અત્યારે આ મેં પુસ્તક લખી એને કરીને ભગવાન નથી અત્યારે જ્યારે હું મારા ગાર્ડનમાં બેઠો છું અને મારો નોકર મને એક ચાનો કપ આપી ગયો અને કપ પીતા પીતા જ્યારે આકાશ તરફ જોઉં છું ને તારા મંડળ દેખાય છે ત્યારે મને લાગે છે કે ભગવાન હસે ખરા છસો બસ પચીસપના લખીને ફેરવી ફેરવીને પછી ખારું આમ જોવું ને ત્યાં લાગે હશે ખરા ભગવાન લે આ શ્રદ્ધા છે યુ કાંટ મૂવ અવે ફ્રોમ ઇટ જે જે વ્યક્તિ ભગવાનનો ઇન્કાર કરવા ગયા ને એ ફરી ફરીને પાછા આવ્યા છે રોનાલ્ડ નિક્સનનું નામ સાંભળ્યું હશે પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇંગ્લેન્ડનો એ પોતે એરફોર્સ પાઇલટ એ જ્યારે પ્લેનમાં બેસીને એના પ્લેન ઉડવાની અણી પર હતા ને સામેથી લગભગ બસો જર્મન બીટલ્સ આવતા હતા અને તરત જ શું થયું કે એનું પ્લેન જમણી બાજુ વળીને નીચે ઉતરી ગયું બધા જ એના સહઅધ્યાયો બધા મિત્રો એના ખભો થાપડે ને કે અરે અરે તું જબરજસ્ત પાયલોટ કહેવાય જો ત્યાં ઊંચું લીધું હોત ને તો આપણા બધા પ્લેન આકાશમાં જાત ને બસો જર્મનના ફાઇટરોએ આપણને પાડી દીધા હોત તે બધાની રક્ષા કરી મેડલ આપ્યો લે પેલો શું વિચાર કરે ખબર છે એ કે હું મારા પ્લેનને છે ને ઉપર લઈ જવા જ પ્રયત્ન કરતો હતો પણ એક બીજી શક્તિએ મને જમણી બાજુ વાળ્યો અને બીજી શક્તિની શોધ કરતાં કરતાં એ ભારતમાં આવ્યો અને ભારતમાં આવીને સાધુ બહેનો એનું નામ છે યોગી કૃષ્ણ પ્રેમ પાયલટમાંથી નાસ્તિકમાંથી જો તમે તમને જે શક્તિઓ મદદ કરે છે એને શોધવા જાઓ ને તો શ્રદ્ધા થાય છે થાય છે ને થાય જ છે આ માણસો પણ આમ વળતા હોય એનાથી પણ એક જુદું દ્રષ્ટાંત આપું આપને ખબર હશે કે દુનિયામાં ત્યાં ડ્રગ્સ બહુ ચાલે છે એક ડ્રગ જેનું નામ બહુ વખણાય છે જેનું નામ છે એલએસડી સાંભળ્યું છે ને લીધી નથી ને કોઈ અહીંયા પાછા હોય તો ખાનગી મળજો પણ એલએસડી બે પ્રકારની ડ્રગ હોય તમે ડ્રગ લો ને એટલે શાંતિથી સૂઈ જાઓ ને તમે ડલ થઈ જાઓ એ ડિપ્રેસન્ટ કહેવાય અને બીજી ડ્રગ લો ને એટલે સ્ટિમ્યુલન્ટ સ્ટિમ્યુલન્ટ એટલે સામેવાળો શું બોલે છે ને પહેલાં તમને ખબર પડે અમેરિકામાં મોટા મોટા એક્ઝિક્યુટિવ્સ મીટિંગમાં જાય ને તો આ એલએસડીનો થોડોક ચમકારો લઈને જાય લે પાક તમે લેતા નહીં પરીક્ષામાં લઈ લઈને ઉપરો તો બીજું લખીને આવશો પણ એ એવું કહે છે કે આ ડ્રગ કેવી છે તો એ ડ્રગનું ઇન્વેન્શન નાઇન્ટીન ફોર્ટી થ્રીમાં થયું ડૉક્ટર હોફમેને કર્યું સ્વિસ માણસ છે નાઇન્ટીન ફિફ્ટી થ્રીમાં માર્કેટમાં આવી કોની માટે મન મનના રોગથી પીડાતા માણસો માટે પણ જ્યારે એ ડ્રગ આપવા માંડ્યા ને તો એ લોકો શું લખે છે ડ્રગ માટે કે એલ ઇઝ અ ડ્રગ દેટ કેન ચેન્જ ધ ગિયર્સ ઓફ યોર માઇન્ડ સમજાય જ ગાડીમાં બેસીને પહેલાં ગિયરમાંથી પાંચમા ગિયરમાં ગાડી નાખવાનો રૂમ ભાગે ને એ મનના ગિયરો પડે પછી શું લખે છે કે એ ડ્રગ તમે લો ને તો મ્યુઝિક યુ કેન સી મ્યુઝિક એટલે કોઈ ગાતું હોય ને તો એના મોડામાંથી લાલ પીળા રંગ નીકળે દેખાય તમને અને પેઇન્ટિંગ સામે તમે ઊભા હોય ને તો પેઇન્ટિંગ યુ કેન હિયર પેઇન્ટિંગ્સ ચિત્રો તમારી સાથે વાત કરે લે એ ડ્રગની કમાલ એવી છે કે કોક હસેન તમને દાંત દેખાય ને તો આખી દુનિયામાં દાંત દેખાય તમને અને કોક હોય ને તમને કરોડિયાની બીક હોય ને કરોડિયો દેખાય તો ચારે બાજુ કરોડિયા દેખાય એ છે પાછું બે બાજુ આ ડ્રગ જ્યારે લીધી ને ત્યારે એ ડ્રગ અમેરિકામાં નાઇન્ટીન સિક્સટી થ્રીની અંદર ત્યાં પહોંચી ત્યાં હાર્વર્ડનો ગ્રેજ્યુએટ ડૉક્ટર રિચર્ડ આલ્પર્ટ સાયકાયોટ્રીસ્ટ એને નક્કી કર્યું કે મારે આ ડ્રગ મારા પેશન્ટ ઉપર અપનાવી નવસો પેશન્ટોને આપી અને નોંધ્યા કરે શું નોંધે ખબર કે ઊંઘતા આપી તો શું વિચારાય જમતા આપી તો શું દુઃખી થયો તો શું કંઈ જીતીને આવ્યો તો શું ઝઘડા કર્યા પછી શું બધું નોંધતો જાય ડૉક્ટરો તો પાછા ઊંડા ઉતરે સાથે સાથે પોતે પણ ત્રણસો વખત લીધી નાની નાની થોડી કણ લેવાની એટલે માણસને હાય આવે એ માણસ એટલો પાવરફુલ કે હિપ્પી કલ્ચર જે હતું ને તો સમૂહની અંદર આવા ભેગા કરીને બધાને એલએસડી આપે અમેરિકાવાળાએ કોર્ટમાં એની સામે કેસ કર્યો તો કોર્ટમાં જીતી ગયો એનો બીજો મિત્ર હતો ટીમથી લિયરી કોર્ટમાં શું જીત્યા ખબર છે એ કે જેમ તમે મંત્ર બોલીને તમને કંઈક અનુભવ થતો હોય ભગવાનની મૂર્તિ દર્શન કરીને અનુભવ થતો હોય જાપ કરીને થતો હોય ઉપવાસ કરીને થતો હોય તો ડ્રગ કરીને અમારે અનુભવ કરવો એમાં શું ખોટું તો અમે કહેવારે મંજૂરી આપી દીધી લે એ ચક્રમ દેશ છે ફટ દઈને આપી દીધી એટલે ડ્રગ રિલિજિયન એને એસ્ટાબ્લિશ કરી હજુ જોજો ઓગણીસો ને સડસઠની સાલમાં એ ભારત આવ્યો રો લેન્ડ રોવર લઈને આપણે છે ને બોધ ગયા ગયા ત્યાંથી અલ્હાબાદ પ્રયાગ પ્રયાગમાં એ પહોંચ્યો ને પહેલી વાર ભારત કોકે એને કીધું કે ભારતમાં એવા મહાત્માઓ છે ને એકદમ આધ્યાત્મિક ટોચ ઉપર બેઠા હોય તો કે ક્યાં મળે કે હિમાલયમાં બહુ જ સારી સડસઠની સાલમાં લેન્ડ રોવર લઈને હિમાલય તરફ ગયો જેવો ગયો ને ત્યાં એક હિમાલયની તળેટીમાં એની ગાડી મૂકી એનો મિત્ર એને છે ને એક નાની ગુફામાં લઈને ગયો ત્યાં છે ને નીમ કરોલી બાબા એક વૃદ્ધ કામડી ઓડીને ગુફાની અંદર એક બાબા બેઠા હતા આ પોતે લખે છે હાર્વર્ડ યુનિવર્સિટીનો સાયકાયોટ્રીસ્ટ અને બેઠા હતા તે વખતે હજુ તો બોલે ને પેલા પેલો બાવો બોલ્યો હિન્દીમાં કે આપકી પાસ અચ્છી ગાડી હે અમકો દે દો લે હા આવું કંઈ કહેવાની વાત છે હજુ તો એ કે હું પૂછું એ પહેલાં પેલા બાવાએ મારી પાસે ગાડી માંગી લે મેં ના પાડી એટલે પેલા કહે કે વાંધો નહીં કાલે મળજે એટલે હું રાતે બહારે ગયો રાતે પછી હું આકાશ સામે તારા જોતો હતો અને મારા મધરના થોડાક વિચાર કરે ને આમ છે તેમ છે પછી સવારે સાડા ત્રણ વાગે પેલા બાવાએ મને બોલાવ્યો તે વખતે એક અંગ્રેજી ઇન્ટરપ્રેટ કરનાર એક માણસ હવે માન આ બાજુ જોજો આ માણસ હિપ્પીઓનો ગુરુ હાર્વર્ડ યુનિવર્સિટીનો સાયકાયટ્રિસ દસ વર્ષથી એક્સપેરિમેન્ટ કરે આટલો પાવરફુલ આખા અમેરિકામાં જેની નામના એ માણસ પેલાએ બાવાએ એને બોલાવીને શું કીધું એ કે યસ્ટરડે યુ અર વોકિંગ પેલો કે હા કારણ કે હિમાલયમાં જઈને માણસ ચાલે જ ને આ તો સાયકાયેટ્રિસ હતો એ કે આમાં કંઈ નવી વાત નથી કરી એ કે યસ્ટરડે યુ આર લુકિંગ એટ ધ સ્ટાર્સ એ કે રાતના તું છે ને તારા મંડળ સામે જોતો હતો એ કે સ્વાભાવિક વાત છે હિમાલયમાં કરવાનું શું બીજું હોય આ કસ્તામાં જુઓ ને એક પણ જે ત્રીજું વાક્ય બોલ્યો ને મારા મગજનું બાણું ખોલીને અંદર આવીને બહારે જતો હોય ને એવો અનુભવ થયો શું બોલ્યો ખબર કે યસ્ટરડે યુ આર થિંકિંગ અબાઉટ યોર મધર એ કે હું એક જ આ દુનિયામાં જાણતો હતો કે ગઈકાલે મને મારા માતાના વિચાર આવતા હતા આ માણસ અંદર આવીને સીધો એ કે એન શી ઓફ એ હિન્દીમાં બાબા બોલ્યો જેને શું છે ખબર નહીં કે તારી માતાને પેનક્રિયાનો પ્રોબ્લેમ એટલે મરી ગઈ હજુ તો મેં આનું સાંભળું છું સવારના સાડા ત્રણ વાગે એટલે મારા મનમાં વિચાર આવ્યો કે આને હું એલએસડી આપું તો શું થાય હોશિયાર છે ને એ કે આને હું એલએસડી આપું તો શું થાય હજુ તો વિચાર આવે ને પહેલાં એને શું કીધું ખબર છે કે ગીવ મી યોર મેડિસિન એ કે હું દોડતો દોડતો નીચે ગયો અને એલએસડી છે ને કંઈ ચમચા ચમચી ના હોય નાની નાની ગોળીઓ હોય મિલી 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 ગ્રામમાં હોય ખ્યાલ આવે ને હપ કરીને આપણે જે પેનાડોલ લઈ લેતા હોય ને મોટી મોટી ગોળીઓ ઠપકારી દે છે ચૂરણની ને એવી બધી એવી ના હોય નાની હોય એ એક જ આપવાની કે બે જ આપવાની જોઈને એટલે પેલો આટલી નાની પાતળી બોટલ લઈ આવ્યો જેમાં લગભગ છે ને સવાસો જેટલી પેલી નાની નાની એલએસડીની એસડીની ટેબ્લેટ્સ હતી એ કે હજુ આ બાવા પાસે પહોંચ્યો ને એટલે બાવાએ સીધી હાથમાંથી લઈ લીધી મને લાગ્યું આને ભાઈ આખી બોટલ ખોલીને બધી ઠાલવીને મોઢામાં મને લાગ્યું કે આ ખાલી બે ગોળી લેવાથી તમારું મનનું ગિયર પહેલાંમાંથી છઠ્ઠું થઈ જતું હોય આખી બોટલ આ ખાલી કરી ગયો હોય ભૂકા નીકળી જશે એટલે હું ત્યાંને ત્યાં જ બેસી રહ્યો તે વખતે આખો દિવસ એ બાવો બધા જોડે વાત કરે આ તે અને પછી મારી સામે એને જોઈને શું કીધું ખબર કે યોર મેડિસિન ઇઝ ગુડ ફોર બિગિનર્સ કે બિગિનર્સને આ મેડિસિનથી જે હાઈ આવે ને પણ એ કીધા હાઈ યુ ગેટ ચાન્ટિંગ ધ નેમ ઓફ રામ એ કોઈ દિવસ એમાંથી માણસ પાછો નથી આવતો એટલે રામ નામ તું લે આ હાર્વર્ડનો સાયકાઇટ્રિસ એના પાંચ લાખ જેટલા માણસો માનનાર એને કીધું હું શું કરું એ કીધું સાજું થા તે દિવસે તે ક્ષણ એનું નામ બાબા રામદાસ પાડ્યું એ રિચર્ડ આલ્પર્ટ પોતે સાધુ થઈને અત્યાર સુધી અત્યારે જીવે છે રામ નામ સિવાય બીજું કાંઈ લેતો નથી આવો પાવરફુલ માણસ થયું શું કે બધું જ ડૉક્ટર તર્ક પ્રધાન ડ્રગમાં લેવાઈ ગયેલો માણસ તો પણ એને કોઈક સાધુનો જોગ થયો ને તો ડ્રગમાંથી ઓખળીને ભગવાનમાંય પહોંચી શકે છે એવી શક્તિ થાય છે પ્રમુખ સ્વામી મહારાજના પણ છે ને જે મોટી કિંમત છે ને બરાબર છે કિંમત છે કે અત્યારે બીએપીએસ સંસ્થાના નવ હજાર કેન્દ્રો છે આ તમને આ એક દેખાય છે ને એવા નાઇન થાઉઝન્ડ સેન્ટર્સ અને આપણી વેબસાઇટ છે તમે જોજો સેવન મિલિયન પીપલ છે ને એને ક્લિક કરે છે ડબલ્યુ 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 ડોટ ડોટ એ વાત સાચી છે કે સાતસો ભણેલા ગણેલા સંતો છે પણ એ પ્રમુખ સ્વામીની મોટપ નથી એ વાત સાચી છે કે પ્રમુખ સ્વામીએ ગાંધીનગરમાં અક્ષરધામ બનાવ્યું લંડનનું મંદિર બનાવ્યું દિલ્હીમાં જે બને છે ને મગજ કામ ન કરે એટલું જબરજસ્ત બને છે એ વાત સાચી છે કે સ્વામીએ જે ઉત્સવો કર્યા એકસો જેટલી પ્રવૃત્તિ આ તો એક શૈક્ષણિક પ્રવૃત્તિ એક છે એવી એકસો જેટલી પ્રવૃત્તિ પણ એ પ્રમુખ સ્વામીની મોટપ નથી તમારા જેવા પંચાવન હજાર યુવાનો ખડે પગે તૈયાર છે ભૂકંપ થયો ને છ હજાર પાંચસો યુવકો લોકો સ્ટ્રગલ કરે કે ક્યાંથી શું કરવું પણ ફટ દઈને બધું તૈયાર પણ એ મોટપ નથી પ્રમુખ સ્વામીની મોટપ શું જ ખબર શ્રદ્ધા પેદા કરે ભાંગી ગયેલું લગ્ન જીવન હોય અને સ્વામીના દર્શન કરે મળે કે વાત કરે કે પત્ર લખે ને ફરીવાર સીલ થઈ જતું હોય છે નપાસ થયેલા છોકરા મેં જોયા છે એક છોકરો તો આપઘાત કરવાની અન્ય પરત તો અને એને ફાર્મસી ભણતો તો પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો ને હું એટલે સાક્ષી છું કે મેં જ જવાબ આપ્યો હતો સ્વામી કે એને કોણ આર્કિટેક્ટ કરે મેં કહ્યું પણ લાઈન નથી હરખી ક્યાં ફાર્મસીને ક્યાં આર્કિટેક્ટ પેલા આમાં લાઈનો દોરવાની ને આમાં દવા આપવાની કદાચ મેડિકલ ઓફિસર બનાય તો સ્વામી કે તું તને પૂછ્યું કે મને પૂછ્યું તમને પૂછ્યું છે સ્વામીએ ક્યાં ફાર્મસી અને સ્વામી એને કીધું કે તું આર્કિટેક્ટ થા અને ચમત્કાર તો જુઓ એ છોકરો આર્કિટેક્ટ થયો લંડનમાં અમારું ઓગણીસો ને પંચાણું સાલમાં મંદિર થયું ને તે વખતે એનો મુખ્ય આર્કિટેક્ટ તો પણ આખા ઇંગ્લેન્ડમાં પચીસ નામાંકિત આર્કિટેક્ટમાં એનું નામના સિલેક્ટ થઈ ગઈ ક્યાં ફાર્મસી અને ક્યાં આર્કિટેક્ટ એ કિંમત છે ગમે તેવો માણસ હારેલો ફરેલો આવે ને પણ સત્પુરુષ એને કંઈક આપી શકે છે એનું એક દ્રષ્ટાંત જોઈએ ને તો બધા એના સાક્ષી છે કે કેવો ચમક હોય છે કે તમે કદાચ નામ સાંભળ્યું છે ડૉક્ટર સુબ્રમણ્યમ દુનિયાનો શ્રેષ્ઠતમ બાયપાસ સર્જન અમેરિકાની લેનોક્સિલ હોસ્પિટલ એ મેનહેટનમાં બહુ માળી હોસ્પિટલ છે એ આખી હોસ્પિટલમાં ડોક્ટરો કેટલા પંદરસો ડોક્ટરો પંદરસો ડોક્ટર હોસ્પિટલ ઇમેજિન કરજો અને પાંચ હજાર નર્સ હે ગામ થઈ ગયું કે નહીં આપણું ત્યાં હોય ને ચરોતરમાં નાના મોટા ગામ આખું ગામ એ આખી હોસ્પિટલ આ ડોક્ટર સુબ્રમણ્યમના નામથી ચાલે છે ઇન્ડિયન ડૉક્ટર મહાનાસ્તિક અત્યારે તમે એને પૂછશો ને નાસ્તિક એ ડૉક્ટર સુબ્રમણ્યમ એની ખાસિયત શું જ ખબર છે હજારો ઓપરેશન એને કર્યા છે કોઈ દિવસ પેશન્ટનું મોઢું નહીં જોવાનું હા બધું નહીં કે કેવો છે કેમનો છે એવું ના એ જ્યારે ઓપરેશન થિયેટરમાં પહોંચે ને ત્યારે પહેલાંનું હૃદય છાતી ચિરાઈ ગઈ હોય હૃદય જ દેખાતું હોય એ ખાલી ચાર્ટ જોઈ આ જોવે અને બરાબર એને સમારકામ કરીને બાયપાસ કરીને જુદો નેક્સ્ટ પેશન્ટ થર્ડ પેશન્ટ ફોર્થ પેશન્ટ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવાનું કોણ છે એ બધું જ બીજા ડૉક્ટરો સંભાળે આ સુબ્રમણ્યમ એક જ વાર જ્યારે પ્રમુખ સ્વામીનું બાયપાસ કરવાનું હતું ને ત્યારે લેનોક્સિલ હોસ્પિટલમાં એ ડૉક્ટર સુબ્રમણ્યમે જ્યારે સ્વામીનું બાયપાસ કર્યું એટલે હું વાત કરું છું આ મારી કીધેલી વાત નથી તમે ઝી ટીવી ઉપર ડૉક્ટર સુબ્રમણ્યમના જીવન ઉપર કલાકની ડોક્યુમેન્ટ્રી આવી અમને ખબર નથી પણ સુબ્રમણ્યમને જ્યારે પૂછ્યું ને ઇન્ટરવ્યુ કે તમે આટલા મહાન છો પાવરફુલ છો આમ છો તેમ છો એ સુબ્રમણ્યમ કે મારા ફાધરે મને એટલું જ કીધું છે કે સન ડુ યોર ડ્યુટી તું તારું કર્મ કર લપ્પન છપ્પન ભગવાન ભગવાનમાં તું પડતો જ નહીં એને જ્યારે પૂછ્યું કે તમે પેશન્ટને મળો છો કે ના રિપોર્ટને મળું છું નોટ પેશન્ટ એને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે હૃદય જોડે કામ કરો છો તો હૃદય તો લાગણીનું સ્થાન છે તો તમને કેવી લાગણી થાય કે કાંઈ જ નહીં જાહેરમાં બોલ્યો છે એ કે કાંઈ જ નહીં કોક વાર દયા આવે કે બિચારું હૃદય લે અરે આવું યાર પેલો આખી છાતી કાઢીને બેના પડ્યો હોય ને બિચારું હૃદય એ કે કોક વાર દયા આવે એ ઇન્ટરવ્યૂ જે બોલતો હતો ને એકદમ ચાલુ ઇન્ટરવ્યુ એકદમ એ બોલ્યો એ કે બટ વેટ મિનિટ કે વન્સ ઇન માય હોલ લાઈફ વેન આઈ વોઝ ઓપરેટિંગ ઓન પ્રમુખજી મહારાજ ઓફ બીએપીએસ વેન આઈ હેલ્ડ ઇઝ હાર્ટ કે એક વાર પ્રમુખ સ્વામી જેવા કોક શાંતે તો કોક જ કહેતા હતા કે વેના હેલ્ડ ઇઝ હાર્ટ જ્યારે મેં ઓપરેશન થિયેટરમાં એનો હાથ હાર્ટ પકડ્યું ને હાથમાં ધ હોલ ઓપરેટિંગ રૂમ વોઝ ફિલ્ડ વિથ અ ડિવિનિટી દેટ માય ઓનલી એક્સપિરિયન્સ ઇન લાઈફ આ માણસ પોતે કહે છે કે એક વાર મેં પ્રમુખ સ્વામીનું ખાલી હાર્ટ પકડ્યું ને જોઈ લેજો ઝી ટીવી ઇન્ટરવ્યુ ટોટલ નાસ્તિક માણસ ત્યારથી એ કીધું કે મેં એમને કીધું છે મારી નર્સને કે મારી ઓફિસમાંથી તારે પ્રમુખ સ્વાઈની મૂર્તિ કાઢવી નહીં એ તો આપણને લાગે કદાચ વેગમાં બોલી ગયો હોય પણ એ સુબ્રમણ્યમ એક જ વાર જ્યારે ગુજરાતમાં આવ્યા ને પ્રમુખ સ્વાઈને મળવા સારંગપુર જવાના હતા ગામડું છે તે વખતે આ તો જાહેરમાં જ કહું છું કારણ સાચી વાત છે તે વખતના આપણા મુખ્યમંત્રીનો અને તે વખત અશોક ભટ્ટે પોતે હેલ્થ મિનિસ્ટર હતા એમનો અમને ફોન આવ્યો કે સ્વામી સુબ્રમણ્યમને અમારે બે મિનિટ મળવું છે બહુ મોટો નામાંકિત ડૉક્ટર છે આ છે તે છે તમારે મળવું છે એટલે સુબ્રમણ્યમ સુબ્રમણ્યમ કે હું કોઈને મળવા નથી આ માંગતો મેં કહું ભાઈ આ ચીફ મિનિસ્ટર છે પછી અમારે અઘરું પડે એટલે કે તું મળી લે એ કે ના 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 હું કે કોઈને મળવા જ નથી આવ્યો એક અશોક ભટ્ટ કોઈને મારે મળવું જ નથી પછી મેં કીધું કે ભાઈ કાંઈક ક્યારે કરવું પડે કે ના ના એક એવું હોય ને બહુ એ લોકોને મળવું હોય ને તું એરપોર્ટ જાઉં છું ને તો એરપોર્ટમાં રસ્તામાં મળી લે મેં કીધું હાર આવું કહેવાય ચીફ મિનિસ્ટરને હેલ્થ મિનિસ્ટરને પછી કહે કે ના ના પછી આપણે ફોન કર્યો મેં કીધું આને કોઈને મળવું નથી સ્વામીના દર્શન કરીને જવા માગે છે તો કે એવું કામ કરીએ સ્વામી મેં કહું શું એક અમે ઇન્દિરા બ્રિજ છે ને તો બ્રિજ ઉપર અમે ઊભા રહીએ લે ચીફ મિનિસ્ટર અને હોમ મિનિ આપણે હેલ્થ મિનિસ્ટર અમારી ગાડી ગઈ ને તો લગભગ જબુક ગાડી છે ને બ્રિજ ઉપર ઊભી હતી બે અને પછી હું સુબ્રમણ્યમે સમજાય કે મેં સાહેબ આ બે મિનિટ તમે મળજો અને એ ગાડીમાંથી ને બારીનો કાચ ખોલ્યો આ સુબ્રમણ્યમ એટલો પાવરફુલ ડૉક્ટર છે બારીમાંથી કાચ ખોલ્યો ને પેલા બે હેલ્થ મિનિસ્ટર અને બધા મિનિસ્ટરો એકદમ નજીક આવ્યા બારે પછી કે સાહેબ એક કામ એક વાત કરો જે કરવી હોય તો લે બારીનો કાંચ ખોલીને વાત કરે પેલે કે સાહેબ અમારે આમ છે એ કે જુઓ એક વાત સમજી લો મારી જિંદગીના આ સાહીઠ વર્ષમાં પહેલી વખત જિંદગીમાં હું ગુજરાત આવ્યો છું પ્રમુખ સ્વામીના દર્શન કરવા પેલા કહે કે સાહેબ તમે એક દિવસ ગુજરાતમાં આવો વર્ષમાં અને ફ્રી ઓપરેશન કરો એ કે જો સ્વામી અમને કહે તો હું આવી જઈશ અને ત્યાંથી જ પેલા કે સ્વામીને ફોન કર્યો અને સ્વામીએ સુબ્રમણ્યમને શું કીધું કે ગુજરાત માટે તમે બે દિવસ કાઢજો હવે વિચાર કરો જે માણસ તર્કથી પર વિદ્વત્તા મહત્તા માન ભગવાનમાં ન માનતો હોય એ વ્યક્તિને પ્રમુખ સ્વામી બેભાન અવસ્થામાં હોય સમજાય છે પારાયણ નથી કરવી પડતી સાચા સંતોને અમે તો કરીએ કલાક કથા કહે ને તોય શ્રદ્ધા ના થાય અને પ્રમુખ સ્વામીના દર્શન કરો શ્રદ્ધા પ્રગટે બેભાન અવસ્થામાં આમ તો જોવાય ડૉક્ટરને એમ લાગું છે કે હું આને મદદ કરું છું એ ડૉક્ટર જ્યારે બેભાન અવસ્થામાં ભૂલે ચૂકે પણ સંતના હૃદયને અડે છે ને તોય એના જીવનમાં શ્રદ્ધા પેદા થાય છે એનો જીવતો જાગતો દાખલો ડૉક્ટર સુબ્રમણ્યમ છે મળવું હોય તો મળજો ઇમેઇલ લખજો આ વાતનો પુરાવો પણ કરજો પછી માનજો કે આ સ્ટ્રેન્થ છે જો આ સ્ટ્રેન્થ આપણામાં આવે તો કોઈ દિવસ જિંદગીમાં વાંધો આવતો નથી અને કેટલી એની ચમક છે ખબર છે કે માણસ છે ને બાર્ગેન કરતો બંધ થઈ જાય એટલું રાખજો ભગવાનમાં શ્રદ્ધા રાખો ને સંપૂર્ણ રાખજો એમને એમ અધકચડી નહીં નહીં એક માણસ જતો જતો ત્યાં આગળ ખીણમાં પડવા માંડ્યો અને ખીણમાં લપસતા લપસતા એની પાસે એક મૂળિયું હાથમાં આવી ગયું અને કે ભગવાન હું તમામ ભક્તિ કરતો તો આમ છે તમે ભગવાન સાચા છો તો મને હવે બચાવો ભગવાનની આકાશવાણી થઈ ભગવાન કે તે મને બોલાયો એ કે હા એ કેમ રાહ જો પકડી લો ભગવાન કે હું તને પકડવા જાયો છું આકાશવાણી ખીણ છે લબડે છે તું એ કે તો પકડી લો ને એક શરત તું આ મૂડીયું છોડી દે ને પછી પકડું તો કે પેલા પકડો પછી છોડો બસ આટલો જ પ્રશ્ન છે આપણે ભગવાનને શું કે મને પાસ કરો ને તો માનું ભગવાન કે તું પહેલાં માન પછી પાસ કરો સમજાય છે આપણે કે ભગવાન આટલું થાય તો કરું ભગવાન કે કે તું કર પછી હું કરું આટલો જ થોડોક ડિફરન્સ છે પણ એટલી જ વિનંતી કે ગમે તે અવસરની અંદર જો તમને કાંઈ પણ થાય ને ભગવાનમાં શ્રદ્ધાથી માણસ આગળ વધે છે જ્યારે અક્ષરધામ ઉપર એટેક આવ્યો ને ઘણા બધા તમારામાંથી જોયું હશે રાત હું તો ત્યાં હાજર હતો હોલ નાઇટ ઇટ વોઝ ધ મોસ્ટ હોરિબલ નાઇટ મેર ઇન આ લાઈફ યાદ રાખજો આટલા બધા બંદૂકના ધડાકા આટલા બધા ગ્રેનેઇડ્સ જે ટીવીવાળા જે લેતા હતા ને એ તો પંદર એકર દૂરથી લેતા હતા આખા ગાંધીનગરમાં આમ ભણકારા વાગ્યા અમે જોયા છે ટેરરિસ્ટ કિલ કરતા ના અંતે યુ કુન ડૂ એનીથીંગ એટલી બધી તકલીફવાળી વાત હતી ને પણ યાદ રાખજો કે એ પરિસ્થિતિની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજની અંતરની અંદર ભગવાનમાંથી શ્રદ્ધા અણુ માત્ર ડગી નથી એ મહત્તા છે આપણે તો કાંઈ લેવા દેવા નહીં તો કે ભગવાન સાચા હશે ભાઈ તારે ક્યાં કાંઈ થયું છે એમને મનસુભા આપણા મનની અંદર જે દ્રઢતા હોય ને એમાંથી આગળ વધે છે અને હકીકતમાં એ શ્રદ્ધાને લીધે ગુજરાતમાં શાંતિ થઈ એ સહન અને સંયમને લીધે જે પડઘો પડ્યો એને કરીને ફરી વાર આખા ગુજરાતના લોકોને પોતાની અંદર શ્રદ્ધા પેદા થઈ કે નહીં ક્યાં સુધી ખબર છે અડવાણીજીએ સ્વામીને વાત કરી કે સ્વામી જર્મનીમાં કોન્ફરન્સ હતો ત્યાં આતંકવાદના કોન્ફરન્સની અંદર એ લોકોએ શબ્દ બહાર પાડ્યો શું ધી અક્ષરધામ રિસ્પોન્સ કે જો આતંકવાદ સામે એને એકદમ ઘડીને કઈ રીતે શાંત કરીને પાછળથી પણ બધું ક્રિયા કરવી હોય તો આવી રીતના શાંતિથી પણ રિસ્પોન્સ આપે તો બહુ છેડા નથી થતા આવી રીતે પણ વાતો આવી તો એક ખાસ ખ્યાલ રાખજો જીવનમાં શ્રદ્ધા હશે તો દરેક ક્ષણ તમારી શ્રદ્ધા અને સફળતાવાળી થાય છે એક નાનો છોકરો દરિયા કિનારે રોજ દરિયાની સામે જોઈને શું બોલે કે એક વખત એવું આવશે કે દરિયા મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે દરિયા ઉપર મેં જીત મેળવી કોઈ એને દરિયા કિનારામાંથી આગળ લઈ જાય નહીં માછીમારનું ગામ પણ એક છોકરાને એવો વિચાર આવ્યો કે એક નાની હોડી લઈને હોડીમાં બેઠો હોડીમાં બેસતો બેસતો દરિયાની અંદર જાયને બૂમો પાડતો જાય કે મધ દરિયે જઈને હું દુનિયાને કહીશ કે આઈ હેવ કોન્કટ ધ સીઝ કે મેં દરિયા ઉપર જીત મેળવી સાંભળજો આ બાજુ દરિયા કિનારે મોજા નાના હોય અંદર મોટા હોય કિનારે માછલી નાની અંદર વેલ હોય જેમ આગળ ગયો ને એટલું મોટું અને એની બોટ ઊંધી પડી ઊંધી પડી અને બોટ ધીરે ધીરે ડૂબવા લાગી ડૂબતી જાય બોટ અને જ્યારે દરિયાની દરિયાના સપાટીની નીચે છેક સી બેડ ઉપર જ્યારે દરિયાની તરેટીમાં એ બોટ આવીને પડી અને છોકરો પણ જ્યારે સુતો હતો ત્યારે છોકરો શું કે છે ખબર કે હજુ પણ હું દુનિયાને એમ કહીશ કે મેં દરિયા ઉપર જીત મેળવી કેમ કે આટલો મોટો દરિયો એક નાના છોકરાને પોતાની છાતી પર રાખી ન શક્યો અને આટલો નાનો હું અત્યારે આખા દરિયાને મારી છાતી ઉપર રાખું છું આ ડિફરન્સ છે ઇફ યુ હેવ ફેથ તો શ્રદ્ધાએ કરીને તમારી દરેક હાર જીતમાં ફરી વળે છે અને ભગવાનમાં શ્રદ્ધા હોય એને કરીને કોઈ પીછે હટ થતી નથી તો આજના દિવસે પ્રાર્થના કરીએ તર્ક રાખજો પણ તર્કથી પર એક દુનિયા છે સુખની દુનિયા શ્રદ્ધાની દુનિયા અને મૂલ્યોની દુનિયા એ દુનિયામાં પણ આપણે જીવી શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના સજાન સ્વાઈ મહારાજની